जय सच। ओके सुनिया जी स्टार्ट। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणं, नमो लोये सवसाहुणं, ऐसो पंचनमोकारो, ऐसो पंचनमोकारो, सवभावपणासनो, सवभावपणासनो, मंगलानं च सवेसिं, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच, जय सच्चिदानंद। सुखू बाबा डॉक्टर साहेब, जय प्रश्न तैयार राखजो पछी सत्संगनी शुरुआत आपणे पदथी करीए छे। भरतभाई गौड़ा से, विभूतिबेन जील से, जय सच्चिदानंद। भरत भाई जी जी विभूति बेन आवेला कोई वांधो नहीं, कोई वांधो मैं हमने ना पाड़ी थे जता रहे। ओके कोई कोई वन जस्ट अ मिनट, जस्ट अ मिनट, जस्ट अ मिनट। पधारो, आवी गया। जय सच्चिदानंद। ओके जय सच्चिदानंद। वीर हो ज्ञानी ना आवरणो तोड़नार, वीर हो ज्ञानी ना आवरणो तोड़नार, निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार, निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार, मन निरूपी भूमि कामा फणगा मात्र उछड़े, मन निरूपी भूमि कामा फणगा मात्र उछड़े, पूर्वे माल भरेलो कोटि माति निकड़े, पूर्वे माल भरेलो कोटि माति
જાડુ ઝીણો કાતી નાખી બુદ્ધિ પર મેલ પૂડો જાડુ ઝીણો કાંતી નાખી બુદ્ધિ પર મેલ પૂડો મોક્ષ માર્ગ અબુધ કાજ સ્વયં દાર જ્ઞાન જરો મોક્ષ માર્ગ અબુધ કાજ સ્વયં દાર જ્ઞાન જરો વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર મેઘની વૃષ્ટિથી સત સમુદ્ર ઉભરાય મેઘની વૃષ્ટિથી સત સમુદ્ર ઉભરાય ગંગ સરવાણી છતા નાની નહીં છલકાય ગંગ સરવાણી છતા નાની નહીં છલકાય અત્યંત મોહિયા સ્થિર ચિત્ત અયાચક અત્યંત મોહિયા સ્થિર ચિત્ત અયાચક અસહ્ય બળતરાને આજ જ્ઞાન પાચક અસહ્ય બળતરાને આજ જ્ઞાન પાચક વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર અદ્ભુત ત્રિશંકુને પચે નહીં જ્ઞાન છટ અદ્ભુત ત્રિશંકુને પચે નહીં જ્ઞાન જટ માતુ મેલી ધડ લડે સુરવીરો નું મોક્ષ લક્ષ માતુ મેલી ધડ લડે સુરવીરો નું મોક્ષ લક્ષ તડાવે શિવાડ જેમ જગત મળ બુદ્ધિ દડે તડાવે તડાવે શિવાડ જેમ જગત મળ બુદ્ધિ દડે જ્ઞાન યાગ જ્ઞાન ને આવરી લેવાથી સડે જ્ઞાન યાગ જ્ઞાન ને આવરી લેવાથી સડે વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર સુકવણી થી ખીલવણી સુકામૃતિ ઉપચાર સુકવણી થી ખીલવણી સુખામૃતિ ઉપચાર વ્યવસ્થિત વિશ્વ સમજે સમાધિ જ નિર્વિચાર વ્યવસ્થિત વિશ્વ સમજે સમાધિ જ નિર્વિચાર વજ્રથી ભેદાય નહીં તે પુષ્પથી જ કચરાય વજ્રથી ભેદાય નહીં તે પુષ્પથી જ કચરાય પરમાત્મા પ્રેમથી જ આત્મા પૂર્ણત્વ થાય પરમાત્મા પ્રેમથી જ આત્મા પૂર્ણત્વ થાય વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર વીર હો જ્ઞાનીના આવરણો તોડનાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર નિજ સ્વરૂપ પ્રાપ્તિ માર્ગ મોક્ષ લક્ષ ઉપચાર પ્રેમી પરમાત્મા સર્વાંશે શુદ્ધાત્મા પ્રેમી પરમાત્મા સર્વાંશે શુદ્ધાત્મા પ્રેમથી જ મોક્ષદાની કરુણાળ દાતા પ્રેમથી જ મોક્ષદાની કરુણાળ દાતા ની
निश्चय स्थिरता साधकति सिद्ध दशा निश्चय स्थिरता साधकति सिद्ध दशा तन्मयता सत्संगे लोका लोक अभेदता तन्मयता सत्संगे लोका लोक अभेदता ईर हो ज्ञानिना आवरणो तोड़नार वीर हो ज्ञानिना आवरणो तोड़नार निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार सत्संग निक्षण मात्र शुक्ल ज्ञान सजीवन सत्संग निक्षण मात्र शुक्ल ध्यान सजीवन निरंतर मोक्ष रमण अक्रमिक नवजीवन 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 वीर हो ज्ञानिना आवरणो तोड़नार वीर हो ज्ञानिना आवरणो तोड़नार निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार निज स्वरूप प्राप्ति मार्ग मोक्ष लक्ष्य उपचार मोक्ष लक्ष्य उपचार मोक्ष लक्ष्य उपचार मोक्ष लक्ष्य उपचार जय सच्चिदानंद जय सच्चिदानंद। बहुत परफेक्ट बात करी जे महावीर भगवान नी जोड़े गौतम स्वामी नो दाखलो छे के एमने जे एमना माटे हतु ए जेटलो आ विरोध थाय ते सीधो मोक्ष ના લક્ષ માટે જબરજસ્ત ઉપચાર છે ફેન્ટાસ્ટિક બોલો ભરતભાઈ જી જી બુદ્ધિ પર પૂડો મેલવાનો એટલે કે બુદ્ધિ બેનને બંધ કરી દેવાની એકદમ જ ઝાડુ જીનો કાતીના જેમ છે એમ જ અને મોક્ષનો માર્ગ જે છે અબુદ્ધ થવાથી છે રાઈટ એના પછી મેઘ અતિવૃષ્ટિ થાય મેઘની વરસાદની અતિવૃષ્ટિ થાય તો બધું છલકાઈ જાય સમુદ્ર છલકાઈ જાય પણ જ્ઞાની પુરુષ પાસે ગંગા જેવી અવિરત જ્ઞાનવાણી છે છતાંય કોઈ દિવસ છલકાતા નથી બધાએ જોયું જ છે દાદા ભગવાન ને મેઘની વૃષ્ટિ થી અતિવૃષ્ટિ થાય તો બધું છલકાઈ જાય ભરાઈ જાય બધું પણ જ્ઞાની પાસે ગંગવાણી છે ગંગા કોઈ દિવસ ખાલી થતી નથી એના જેવી સરવાણી છે કાય નહીં કેવું પડે છતાંય જ્ઞાની છલકાતા નથી ક્યારે ભી રાઈટ કરેક્ટ દાદા ભગવાન ને જેણે જોયા છે માણ્યા છે એને તરત સમજાઈ જાય તરત જ નિરંતર મોક્ષ માં રાખે છે પછી જેને પકડાઈ ગયું એક વખત નિરંતર મોક્ષ સાચી છે બિલકુલ પુલિન આનંદજી વધારે પ્રકાશ પાડવો હોય તો પાડે પ્રશ્નો જય સચ્ચિદ આગળ વધી રહ્યા છે મોક્ષ માર્ગ માં પુરુષાર્થ ના એટલે જાગૃતિ તો વધી જ છે કશાયો સામે બી પોતે પુરુષાર્થ કરી રહ્યા છે અને જે ડિસ્ચાર્જ માં મોહ નો ભાગ છે ને ડિસ્ચાર્જ માં હા એટલે જ્યાં હજી ઇન્દ્રિયો સુખ છે કે બીજા બધા એમ તો એના સામે કેવું છે કે દાદા કે તમારો જેટલો રાગ છે મારા ઉપર કરો એટલે
પ્રશસ્ત રાગ જેને કીધો, જ્ઞાની ઉપરના રાગને પ્રશસ્ત રાગ. એટલે હવે આપણે જ્ઞાની સ્થૂળ દેહ ના હોય તો આપણે એના વચનોને લઈએ, જ્ઞાનીના વચનો ઉપર આપણે રાગ હોય કે શું દાદાએ વાત કરી, શું ફાઇન વાત કરી, આનાથી કેટલું સરસ આપણને નિરાકુરતા રહે એ રીતે. એટલે જ્ઞાની ઉપરનો જે રાગ જેને પ્રશસ્ત રાગ કહ્યો, એ રાગ સંસારના બધા રાગ ઉખેડી અને એમાં લઈ જાય. ડિસ્ચાર્જ મોહમાં જો વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ હોય એની સામેના પુરુષાર્થમાં, તો એ છે કે આપણો બધો જે રાગ છે ને દાદા દાદાની વાતો અને આપણા સાધનો ઉપર, સત્સાધન ને બધા ઉપર, એનાથી શું થશે કે વ્યવહારમાં જે રાગ છે, ઇન્દ્રિય પર, પૂતગલ ઉપર જે રાગ છે એ ફીકો થઈ જશે. એ એક વસ્તુ. અને બીજું જે આ પદની પહેલી લાઈનમાં છે કે જ્ઞાનીનો વિરહ બી લાગે, અરે સત્સંગ કેટલા દિવસથી મળ્યો નથી, અરે દાદાની કઈ કર્યું નથી, એ જે વિરહ છે, એબસન્સ એનો, એનાથી બી આવરણ તૂટે. જ્ઞાનીના વિરહથી બી આવરણો તૂટે. એટલે કે હવે આવરણ આપણને અનુભવ છે જ અમુક અંશે કે આપણે સત્સંગનો થોડો પરિચય ઓછો થયો, કોઈ વ્યવહાર આવી ગયો, ફાઇલો આવી ગઈ સમય સંજોગને અનુસાર, તો પછી આપણને લાગે કે આપણે જાગૃતિ ડાઉન ગઈ, બધું ઓલું થઈ ગયું, એનો એટલે બળતરા ઉત્પન્ન થાય. એટલે એ જે બળતરા ઉત્પન્ન થાય એટલે પાછો જ્ઞાનીનો વિરહ લાગે, નહીં યાર પાછું હવે સત્સંગમાં જોડાઈ જવું છે. એટલે એ વિરહથી આવરણ તૂટે આપણા. બસ આ ક્યારે પતે, આ ક્યારે પતે, આ ક્યારે પતે, એટલે જે વ્યવહાર છે, જે ફાઇલ છે, એટલે એને પતે પતે પતે, એટલે એનો એને લીધે જે આવરણનો ભાગ છે એ આખો આવરણ તોડી નાખે. બસ હવે આત્મામાં જ રહેવું છે, એ જે વિરહ છે એટલે એ આ બધા આવરણ તોડી નાખે. મારે હવે ક્યાંય તન્માયાકાર થવું નથી, ક્યાંય લપેટાવું નથી. એટલે ધડાધડ બધા આવરણ તૂટતા જ જાય, તૂટતા જ જાય. પેલું બાર દજાય ને પછી પાછો આવે ને એના જેવું છે. દાદા એક વાર બોલતા કે તમને બે સીટ આપી છે, એક ફાઇલ નંબર એક ની સીટ અને એક શુદ્ધાત્માની સીટ. તો ફાઇલ નંબર એક માં તું તન્માયાકાર થાય છે, દજાય છે, તો એ પાછો આ બાજુ આવી નથી જતો, આત્માની સીટમાં આવી જાય, ઈઝી છે, એમાં જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છે. એટલે એવી રીતે આ આવરણ તૂટે, વ્યવહારમાં આવરણ આવી ગયા હોય, એ વિરહ લાગે, અરે યાર આ કરવા જેવું છે, એટલે એ પછી બસ હવે આમાં જોતું જ નથી, હવે સંસારની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, હવે આ હવે ક્રોધના પક્ષમાં નથી બેસવું, માનના પક્ષમાં નથી બેસવું, મોહના પક્ષમાં નથી બેસવું, એ બધા આવરણ છે એ તોડતો જાય ને. એટલે આ થોડુંક મને આ લાઈન ઉપરથી એવું લાગ્યું. દીપક થોડું નીચે લ્યો, નીચેની 5-6 લાઈનો. હા ઓકે. એટલે જે લોકોને શંકા થયા કરે ને કે હારું મોક્ષે જવાશે કે નહીં, આ જ્ઞાન બરાબર છે કે નહીં, આવું તો કઈ હોતું હશે, એ અદભત રે. થોડું જ્ઞાન નું ગમે ખરું, ના દાદાની વાત બહુ સારી છે, બહુ સારી છે, પણ થોડીક શંકા બી થાય, યાર આ કઈ થતું નથી, તો કે આ જ્ઞાન પચશે નહીં એમ કરીને. અને આ શૂરવીરતાનો માર્ગ છે, મોક્ષ માર્ગ એટલે શૂરોનો માર્ગ, એ દાદા ભગવાન અનેક વાર કહેતા કે હા. અને એ તમને કહું, એ આજે તમે સ્ટાર્ટિંગમાં બોલ્યા ને બુદ્ધિનું સાંભળવાનું, બુદ્ધિમાં સાંભળું ને એટલે તમે સેન્સિટિવ થયા, એટલે પ્લસ માઇનસ એટલે નફા નુકસાન ના ઓલામાં જતા રહો તમે, એનું સાંભળો. એટલે આમાં શું કે છે કે માથું મેલી ને ધડ લડે, માથું મૂકી જ દેવાનું, હવે મારે મોક્ષે જવું છે, જે થવું હોય એ થાય, જે થવું હોય એ ફાઇલ નંબર એક નું થશે, મારે એમાં કોઈ લાગે વળગે નહીં, એવી શૂરવીરતા જોશે કે દેહ ને પડી જવું હોય તો એ પડી જાય, પણ હું આત્મ જાગૃતિ છોડીશ નહીં, અથવા હું મારી શુદ્ધાત્માની સીટ છોડીશ નહીં, એવું જો શૂરવીર આવી જાય એનો, કમ વોટ મે હું આજ્ઞા પાડીશ જ. આજ્ઞા પાડવાનું બધું છે, પણ આ જરા સુપર સ્ટ્રોંગ કે છે, ગમે તે થાય હું આ છોડીશ નહીં, એ શૂરવીર. જેમ ઓલો યોદ્ધા હોય ને લડાઈમાં જાય, એટલે એને બીજું કઈ ના દેખાય, એને બસ મારે જીતવાનું જ છે, વચ્ચે કોઈ બી આવ્યો તો પછી એને કાપી નાખવાનું, એટલે મારી નાખવાનું હોય એમ. એવી રીતે વચ્ચે કોઈ આવ્યું તો આઈ એમ નોટ બોધર્ડ, માથું મારું પડી જશે, પ્રકૃતિને નુકસાન થશે તો થશે, પણ હું મોક્ષે જઈશ, હું આજ્ઞા નહીં છોડું, હું આત્માની સીટ નહીં છોડું,
એવી શૂરવીરતા હોય તો વધુ ઝડપી આવરણો તૂટે, વધુ ઝડપી આપણો ભરેલો માલ નીકળે, એવું થોડુંક આપણને આ લાઈન માંથી લઈ શકાય. મારે છે ને એક અત્યંત મોહિત પાંચ એક લાઈન બહુ સારી હતી, તળાવ શેવાળ ને જ્ઞાન, જરા ઉપર લેવા પ્લીઝ દીપકાને. હાજી હા 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 ઓકે સુકવણી હા વ્રજ ભેદ હે પુષ્પ હા જો આ બસ અહીંયા ઓકે વ્રજતી વજ્રતી હા 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 વજ્રતી વજ્રતી ભેદાય નહીં તે પુષ્પથી જ કચરાય, પરમાત્મા પ્રેમથી જ આત્મા પૂર્ણ થાય. આ છે ને એ દાદા ભગવાનનું એક લક્ષણ છે કે એમણે જોયું કે આ કાળમાં છે ને આ કાળમાં લોકોને નબળાઈઓ છે, ભૂલો કરે છે, દોષો છે, પણ કે વડીને એ લોકોને ઓલરાઈટ નહીં કરાય. આપણે છોકરાઓ ભૂલ કરે કેવું વડીને એને સીધો કરીએ, તો દાદાએ જોયું કે આ કાળમાં વડીને થાય એવું નથી, રબીશ માલ અને અહંકાર ભરેલો છે, એટલે પ્રેમથી જ જીતાશે એવું. પરમાત્મા પ્રેમથી જ આત્મા પૂર્ણ થવાય, એટલે પૂર્ણત્વ જો કરવું હોય ને તો પ્રેમથી જ થવાશે. એટલે આમાં આપણે શું અને એમાં શું કે છે વજ્રથી ભેજા નહીં. જો તમે વજ્ર એટલે મારી સમજ છે, આમાં બીજું બી હોઈ શકે છે પણ જે અત્યારે મને સમજાય છે કે વજ્રથી એટલે અહંકારે કરીને તમે સામાને સીધા કરવા જાઓ, ભેદ કરવા જાઓ, એ કશું નહીં થાય. પણ પુષ્પથી જ કચરાઈ જશે. પુષ્પ એટલે પ્રેમનું પુષ્પ એમ. પણ પ્રેમથી વાત કરશો, વિનયથી વાત કરશો, અને આપણી ભાષામાં કહે તો સ્યાદવતથી વાત કરશો, તો એ એગ્રી થઈ જશે. સામાના માણસનું હૃદય પરિવર્તન થાય, એનો અહંકાર ઓલું રિવોલ્ટ નહીં કરે, આમ એનો બળવો નહીં કરે, સામાનો અહંકાર બળવો નહીં કરે, અને એ કચરાઈ જશે. કચરાઈ જવું એટલે કે ઓલું આપણો જથડામણનો ભાગ નીકળી જાય એમ. એટલે વજ્રથી અહંકારથી નહીં થાય, પણ એ પુષ્પના એટલે પ્રેમના પુષ્પથી કચરાય હોય છે. ભગવાને બી પરમાત્મા પ્રેમથી જ બધાની પૂર્ણત્વી કરી. આપણે બધા મહાત્માને જે પૂર્ણાહુતિ તરફ લઈ ગયા, આપણે જે સિંચન કર્યું આપણું આત્મ જાગૃતિનું, એ પ્રેમથી જ ભાઈ આમ કરજે આમ કરજે, પ્રેમ આપી આપી આપીને ઉચકેલા છે. એટલે આપણે બી વ્યવહાર જે આપણો નીકાળી રહ્યો, ડિસ્ચાર્જ વ્યવહાર રહ્યો, એમાં આ એક વસ્તુ આપણને ઉપયોગી થાય એવું છે કે આ જગતને રાઈટ રોંગ માં નહીં બહુ પડવાનું, પ્રેમથી ઉચકી ઉચકીને જેટલું ઉચકાય એટલું કરવાનું. અને એમાં પછી નીચેની બે લાઈનમાં બી કહે છે કે પ્રેમી પરમાત્મા સર્વાંશ શુદ્ધાત્મા પ્રેમથી જ મોક્ષ દાની કરુણા દાના. એટલે દાદા બી આ જ પ્રેમનું જ હત્યાર વાયબ્રુ, એટલે પ્રેમ સ્વરૂપ તો એ હતા જ, એટલે બધે શું થાય તો કે એમને બધે શુદ્ધાત્મા જ દેખાય. આ એક બહુ ઉપયોગી વસ્તુ છે નિર્દોષ દ્રષ્ટિ જોવા માટે બી, કે બધામાં શુદ્ધાત્મા જો કરીએ એટલે આપણે પછી પ્રકૃતિબદ્ધ દ્રષ્ટિ ના જાય, અને પ્રકૃતિબદ્ધ દ્રષ્ટિ ના જાય એટલે પ્રેમ સ્વરૂપ રહેવાય. પ્રેમથી જ મોક્ષ દાની કરુણા દાદા, દાદાએ આ જ કહ્યું, પ્રેમ સ્વરૂપ રહ્યા, મોક્ષનું દાન આપ્યું અને પછી કરુણા રાખી. જે નબળાઈઓ છે, જે લોકોને જ્ઞાન આપ્યું છે, એ જે નબળાઈઓ ભરેલી છે, માઇનસ માર્ક જેને કહીએ છીએ, એના પર કરુણા રાખી, ભાઈ આ લોકોનું કલ્યાણ થાવ. અને આ છે દાદા કહેતા કે જેટલું જેટલા મહાત્મા છે અમારા નિમિત્તે જેટલું એ લોકો સીધા થયા, પ્રકૃતિ ઓલરાઈટ થઈ એટલું ખરું, બાકી તો દુનિયા જ એ લોકોને સીધી કરશે, લોકો જ એને સીધા કરશે. એટલે મારી ફાઇલ નંબર એકમાં જે 50 છે દાદાની પ્રત્યેક હાજરીમાં, તો દાદાએ વિધિઓ કરી, સમજાયું, સત્સંગ કર્યું બધી રીતે. પછી એ નહીં હોવ દાદા કે એ તો લોકો જ સીધા કરશે, એ જે આપણને કરી જ રહ્યા છે, લોકોના વ્યવહારમાં આવીએ છે એટલે આપણી નબળાઈઓ ખુલ્લી થાય છે, ક્રોધ મનમાં લોકો ખુલ્લા થાય છે, અને પછી એને એ માર ખાઈને આપણે સીધા થઈએ છીએ, જ્ઞાનમાં આવીએ છીએ એમ કરીને. એટલે દાદાએ કરુણા રાખી હતી એમ. એમ આપણને ઘણી વાર આપણી જે ચીકણી ફાઇલો હોય છે ને તેના માટે આપણને રે જરાક સમજે તો સારું એમ. કોઈ માંદું હોય ને કીધું ભાઈ તારે આ નથી ખાવાનું, અરે સાંભળતું જ નથી, એટલે જરા અકળાઈ જવાય, અથવા કોઈને કીધું આમ કરો આમ ના કરો, એ જે અકડામણનો ભાગ છે ત્યાં વાણીથી પ્રયત્ન કરવાના બધા, પણ જયારે ના થાય પછી કરુણા પર છોડી દેવાનું, ભાઈ એનું કલ્યાણ થાવ, એનું ભલું થાવ. એ કરુણાનો ભાગ જે દાદાએ છોડી દીધો ને, એમ આપણે બી છોડી દઈએ ને તો આપણી તો ફાઇલનો નિકાલે થાય, સામાને વાગે નહીં, અને એ કરુણા પછી જ એને ઉગશે. આજે જે દાદાએ આપણા પર કરુણા મૂકેલી તે આજે ઉગી રહી છે, મારી ઠોકીને જે અથડાઈ કુટાઈને જ્ઞાનમાં આપણે સ્થિર થઈ રહ્યા છે, એવું આપણે પણ આપણી નજીકની ફાઇલમાં આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આપણું બી કલ્યાણ થાય ને એનું પણ કલ્યાણ થાય. અને પછી એની નીચેની લાઈનમાં આવે છે કે નિશ્ચય સ્થિરતા સાધકથી સિદ્ધ દશા.
तन्मयाता सत्संगे लोकालोक अभेता। हवे निश्चय स्थिरता साधक थी सिद्ध दशा, एटले आपणे साधक छे, आत्मदशा साधी रह्या छे, એટલે આપણે એ પૂર્ણાહુતિ તરફ જવા માટે શું થયા કરશે? નિશ્ચયમાં જેમ જેમ રહેશું એમ સ્થિરતા ઉત્પન્ન થશે। નિશ્ચય તો છે, બધાને આજ્ઞા પાડવી છે, મોક્ષે જવું છે, હવે દુઃખ નથી આપવું, મન વચન કાયાથી એ બધું છે। હવે એનું એક સિમ્બોલ, એટલે એનું સિમ્પટમ છે, એનું પરિણામ શું છે? સ્થિરતા આવે। આ એક છે ને એક એક સેલ્ફ એનાલિસિસ માટે, સેલ્ફ અપ્રેઝલ જેને કહેવાય ને, કે ભાઈ મારું જ્ઞાનમાં પ્રગતિ કેટલા અંશે થઈ રહી છે, તો એક રીતે માપવું હોય ને તો વ્યવહારમાં સ્થિરતા કેટલી રહે છે અનુકૂળ સંયોગોમાં અને પ્રતિકૂળ સંયોગોમાં। અનુકૂળમાં બહુ રાગમાં તન્મયાકાર થાય અને જલ્દી જલ્દી એ વધારે મળે, એ થોડી ઇમોશનલ થાય, અને પ્રતિકૂળમાં બી થોડું થોડું એમ થાય, તો હવે સ્થિરતા કેટલી વધે છે? જેટલી આજ્ઞા એટલી જાગૃતિ, અને જાગૃતિ એટલે સ્થિર કરે, એ જે કીધું ને ઇમોશનલ કે એ ના થઈ જાય, હલી ના જાય, એટલે એ સ્થિરતા એ સાધકની સિદ્ધ દશા છે। જેમ જેમ સિદ્ધ આપણી દશા વધે એમ એમ સ્થિરતા આવે, અને તન્મયતા સત્સંગે, સત્સંગમાં અને તન્મય રહ્યા કરશું। એટલે સત્સંગ એટલે બે રીતે લઈ શકાય, એક તો આપણે જે આ રીતે અત્યારે ઓનલાઈન ચાલે છે, અને એના પહેલા આપણે પ્રત્યક્ષ રીતે બધા મહાત્મા ભેગા થતા થાય એવી રીતે, એટલે સત્સંગમાં તન્મયાકાર રહેવું। અને હવે આપણે આ સત્સંગ પત્યા પછી પણ, સત્સંગ પત્યા પછી પણ જે સત્સંગની વાતો છે એ વાગોળવી, એમાં તન્મય રહેવું। ઓહો, આ કેવી સત્સંગમાં તે વિશે વાત થઈ હતી, બહુ સરસ છે, કામ લાગે એવું છે, મારે આ જ કરવા જેવું છે, એટલે એવી તન્મયતા, તો એનાથી લોકાલોકે અભેદતા, એટલે કે એક અભેદતા ઉત્પન્ન થશે। પહેલા તો આપણે જેની સાથે ઇન્ટરેક્શન કરવું પડે, જેની સાથે વ્યવહાર આવે એવા વ્યક્તિઓ સાથે, પછી ઝાડ પાન કે પશુ પક્ષી આવે, એટલે કોઈ કૂતરા બિલાડા કે ઓલા પેટ્સ રાખ્યા હોય એવી રીતે, એટલે એ લોકો સાથે અભેદતા આવે, અને પછી આખા લોકાલોક એટલે જીવ માત્ર સાથે અભેદતા આવે। હવે કઈ બધા સાથે આપણે કઈ કોન્ટેક્ટ નથી હોતો, પણ સામાન્ય ભાવે આપણે આપણે નમસ્કાર વિધિ ને બધું બોલીએ, એટલે એમાં બધા દેવ દેવીઓ ને બધું જીવ માત્ર ને ઉલવાવી જાય, એટલે અભેદતા આખી ઉત્પન્ન થશે। જેમ જેમ સત્સંગના રંગે રંગાઈ જશું, સત્સંગની વાતોથી રંગાઈ જશું, આપણે આપણા આત્મામાં સ્થિર થશું, તેમ આપણે આપણી અંદર બી અભેદતા, હું શુદ્ધાત્મા છું અને જીવ માત્ર સાથે અભેદતા, કારણ કે બે આત્મા સ્વરૂપે, અભેદતા પ્રાકૃતિક ક્યારેય ના હોય, એ આ તત્વ સ્વરૂપે જ હોય, હું શુદ્ધાત્મા છું અને સામે શુદ્ધાત્મા છે, એ આત્માય કરીને અભેદ છીએ, એવી અભેદતા ઉત્પન્ન થશે। હવે એ અભેદતા ઉત્પન્ન થાય ને એટલે કરુણા એની મેં તરે ભાઈ એનું કલ્યાણ થાવ, કારણ કે એટલે કરુણા હોય તો અભેદતા થાય, અભેદ થાય તો કરુણા થાય। એટલે થોડુંક આ બે ત્રણ પોઈન્ટ આપણને આ પદમાંથી કામ લાગે એવા છે, કે કેમ કરીને આપણી જીવ માત્ર સાથે અભેદતા, આપણી સ્થિરતા વધે, પૂર્ણત્વ વધે, પ્રેમથી વધાય, એટલે આટલું બસ મને થોડુંક સમજાય છે। ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। પ્રશ્ન લઈએ હવે આપણે, અમીબેન। જય સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદજી। અક્રમ વિજ્ઞાન 2011 માં છે ને, એટલે આ અક્રમ વિજ્ઞાન વાંચતા સમજ તો પડી જાય, પણ થોડું આપ સરસ રીતે પ્રકાશ પાડો, કે આમાં એક પેરેગ્રાફ છે દીપકાની 20 નંબર નો, પેજ નંબર વાંચું? હા બોલો। હા, પ્રશ્ન કરતા પૂછે છે સ્વામીજી, સંજોગોને આધીન ના અવાયું એવું બને છે, એના ઉપરનું છે એમ તો ઘણું બધું, પણ એ સંજોગો કોને આધીન છે? દાદાશ્રી કહે છે, તમે કહીને છૂટી ગયા કે સંજોગોને આધીન અવાયું નહીં, વાતે સાચી છે, 100% સાચી છે, પણ સંજોગ કોને આધીન છે? તો પ્રશ્ન કરતા કહે છે, આપણા કર્મને આધીન છે દાદાશ્રી। તો કર્મ કોને આધીન છે આપ સમજાવો, મને ખ્યાલ નથી આવતો। દાદાશ્રી કહે છે, એવું છે ને, આપણે અત્યારે જે છીએ ને તે વસ્તુમાં આપણે ખરેખર શું છીએ? આ નામ રૂપ નથી આપણે, વ્યવહાર રૂપ નથી આપણે, તો ખરેખર શું છે આપણે? ત્યારે કહે છે, જેટલું આપણું જ્ઞાન
અને જેટલું આપણું અજ્ઞાન એટલું જ આપણે જ્ઞાન હોય એ પ્રમાણે સંજોગવા જે અજ્ઞાન હોય તો તે પ્રમાણે સંજોગવા જે જ્ઞાન અજ્ઞાનમાં પ્રમાણે સંજોગવા જે તો પ્રશ્ન કરતા કહે છે અને એ જ્ઞાન અજ્ઞાન પ્રમાણે કર્મ થાય તો દાદાશ્રી કે હા તે પ્રમાણે કર્મ થાય અને તેના હિસાબે આ બધા સંજોગો બાજે ઊંચો માણસ તે ઊંચા જાતના કર્મ બાંધે અને જ્ઞાન ઊંચું એટલે હલકો માણસ નીચી જાતના કર્મ બાંધે એટલે જ્ઞાન અને અજ્ઞાનનો હિસાબ છે બાંધે છે ત્યારે કહે છે કે એમના હાથમાં છે ત્યારે કહે ના એ પોતે જ છે આ નામ એ પોતે નથી અહંકાર એ પોતે આ પોતે જ છે આ પોતે છે એટલે શું સૂક્ષ્મ વસ્તુ છે પોતે એટલે કોણ એ પોતે એટલે આપણે એક સ્વરૂપે એક વ્યવહાર થી કે હું નામધારી પછી જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધાત્મા એ જે હું નો ભાગ છે ને એ હું એટલે પછી એમાં થોડુંક ટેકનિકલી દાદા સમજાવે છે એ હું એટલે જ્ઞાન અને અજ્ઞાન નું કોમ્બિનેશન છે જીવ માત્ર હા એટલે જ્ઞાન એટલે કે એની પાસે જે સમજણ છે અને અજ્ઞાન એટલે કે જે વ્યવહારની સમજણ છે જ્ઞાન એટલે આત્મા પક્ષ ની સમજણ જ્ઞાન એટલે આત્મા પક્ષ એટલી સમજણ છે એટલી કે એટલે કે ડિગ્રી વધતા વધતા એટલું તો બધાને સમજાઈ ગયું હોય જેમ હિન્દુસ્તાનમાં આવે તો કે ભાઈ મારા જ કર્મ માટે હું જવાબદાર છું પુનર્જન્મને માનતો ને એટલે 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 એટલું એને જ્ઞાન ખુલ્લું થાય છે એટલું જ્ઞાન થાય છે હું આત્મા છું અને હું જવાબદાર છું પછી ના પેલા હું જવાબદાર છું પછી હું તો ખરેખર આત્મા છું એવી થોડીક સમજણ ખુલે પછી ધીમે ધીમે એ બીજી સમજણ ક્યાં ડેવલપ થાય ભાઈ કોઈને દુઃખ ના આપવું જોઈએ પછી કે આપણે હિંસા ના કરવી જોઈએ એટલે ભાઈ નોનવેજ ના ખાવું જોઈએ એમ ડેવલપ થતો અહિંસક અને એટલે એ જ્ઞાન નું ડેવલપમેન્ટ કહેવાય આત્મા પક્ષ નું ડેવલપમેન્ટ અને બીજું જે નથી રહ્યું તો કે અજ્ઞાન ભાગ કહેવાય અજ્ઞાન એટલે જ્ઞાન પણ કેવું સંસાર પક્ષ નું જ્ઞાન એમ એટલે દરેક જીવ પાસે બે વસ્તુ હોય અમુક જ્ઞાન નું ડેવલપમેન્ટ હોય અને અમુક અજ્ઞાન નું ડેવલપમેન્ટ હોય અને જ્ઞાન અને અજ્ઞાન નું જેટલું એની પાસે ડેવલપમેન્ટ છે એ પોતે ત્યાં હું છે એમ કોઈ રિલેટિવ ને કયો મારા અમુક રિલેટિવ્સ ને હું પેલા કેતો જો આ દાદાનું સરસ ચાવો તો કે બધું બરાબર છે ઓકે ઓકે કે મને આપણે તો છે ને બસ આ ખાઈ પીને આ બસ સંસાર બરાબર છે એક જરાક દૂરની વ્યક્તિ હતી એ કે ભાઈ જો ભાઈ મને તો છે ને બીજું કાંઈ સમજ ના પડે પૈસા જોઈએ બસ પૈસા જ સર્વસ્વ એમ એ એવી વાત કરે એટલે હવે એની સમજણ છે એટલું જ્ઞાન અને અજ્ઞાન ની એની એક લેવલ છે હા એટલે એટલે હું ક્યાં છું એનો હું ક્યાં છે બસ પૈસા હોય સુખી થાવ એટલે ત્યાં જ છે હા કોઈ આપણે પૂજા પાઠ કરવાની આપણો આ ક્રમિક માર્ગ શું ખોટો છે બસ બરાબર છે તો એક ત્યાં જ્ઞાન અજ્ઞાન એનું ત્યાં એટલું જ્ઞાન છે ને એટલું અજ્ઞાન છે એટલે ત્યાં આગળ અટકેલો એ ત્યાં એનું ડેવલપમેન્ટ છે એટલે હું એ જ્ઞાન અજ્ઞાન નું કોમ્બિનેશન છે જેને આપણે બીજા શબ્દોમાં બહુ સારા ઉપાદાન બી કહે છે ઉપાદાન એનું ડેવલપમેન્ટ કેટલું છે આ જીવનું હા એટલે ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન અને અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ હું આ અલગ અલગ શબ્દો છે વસ્તુ એક જ આમ પોઈન્ટ આઉટ કરે છે અંગુલી નિર્દેશ કરે છે એટલે એ આપણે જ્ઞાન આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈને એના પહેલા અપ્રોક્સિમેટલી 200 ની આસપાસ હોઈએ પછી આત્મદ્રષ્ટિ મળે ને એટલે 300-310 ડિગ્રી દાદા ભગવાન કે એનો કે હું શુદ્ધાત્મા છું એ આખી ખુલ્લું થઈ ગયું એમ એટલે આપણું એટલું ઝપ કરતું એટલી ડિગ્રી વધી ગઈ અને આપણું એટલું જ્ઞાન જ્ઞાન ખુલ્લું થઈ ગયું આત્માનું જ્ઞાન આત્મજ્ઞાન ખુલ્લું થઈ ગયું અને ડિસ્ચાર્જ જે માલ પડ્યો છે એ અજ્ઞાન નો ભાગ છે એટલે આપણે જ્ઞાન અજ્ઞાન એટલે હું શુદ્ધાત્મા તો છું પણ હું જે રોંગ બિલીફ વાળો ભાગ પડ્યો છે ને એ અજ્ઞાન અને અજ્ઞાન કેટલું છે એનું કોમ્બિનેશન છે એમ એટલે હવે આપણે આ જે સત્સંગ કરીએ છીએ આ બધો પુરુષાર્થ કરીએ છીએ એટલે ધીમે ધીમે એ બધો અજ્ઞાન નો ભાગ ઓગળી રહ્યો છે આચમી રહ્યો છે એટલે એને જ ડેવલપમેન્ટ કહેવાય એટલે એ જ અંતરાત્મા આપણું વધતો વધતો દાદાના શબ્દોમાં એની ડિગ્રીઓ વધે છે 310 થી પછી 320-340 તે 356 સુધી દાદા ભગવાન ગયા હતા અને પછી 360 એટલે પૂર્ણાહુતિ
થોડુંક આવી રીતે એ પેરેગ્રાફમાં કે અક્રમમાં કહેવા માંગે છે. એટલે કાલે વાંચ્યું ને તો બહુ એને દાદા પોતે એમ બોલ્યા છે આગળ કે બહુ ઝીણી વાત નીકળી છે એમ કે આ હા તો બહુ ટુકડા ટુકડામાં ક્યાંક નીકળેલી છે કારણ કે નિમિત્ત નીકળે ને પણ મેં પોતે વાંચ્યું ને ત્યારે મને પાછળથી ખ્યાલ આવ્યો કે આ તો ઓહો કેટલી મોટી વાત છે એમ કે જગ્યા બોલી ગયા આ કોણ કરે છે કે આ ચરણ વિધિ કોણ કરે છે તો કે તે હું ઉપાદાન કયો જ્ઞાન અજ્ઞાન કયો પોતે પોતે એમ બોલીને છોડી દીધું હતું તો હવે આનો પરથી ખ્યાલ આવે એટલે શું જ્ઞાન અજ્ઞાન નું કોમ્બિનેશન છે આખું નામ એ પોતે નથી અહંકાર એ પોતે નથી આ પોતે છે એમ કે છે આ બહુ સૂક્ષ્મ છે બે છે સમજે સારું એટલે પછી નામ પણ નહીં હા બોલો સમજ એટલે નામ નહીં નામ એટલે હું પુલિંગ છું એ જે ભાગ છે એ નામ છે હવે નામ જે ભાગ છે ને એ આ શરીર ને આપેલું અને શરીર શું કે મન વચન કાયા એટલે મન વચન કાયા પોતે નથી વચ્ચેનો અંતરાત્માને સૂચન કરે છે આ કોર્સ અને અહંકાર પોતે અહંકાર એટલે જો શરીરમાં ડિસ્ચાર્જ અહંકાર છે નિશ્ચેતન ચેતન જે કહે છે તે એને એ પણ પોતે નથી પોતે અહીંયા છે હું અહીંયા છું જે આનંદ થાય આ જે આખું જે વિજ્ઞાન ની વાસ્તવિકતા છે ક્રમિક અક્રમ ની વાસ્તવિકતા રિયાલિટી શું છે તો કે હું એટલે ક્યાં છે તેને આખું શાબ્દિક ભેદ પડે છે બહુ સરસ વાત છે સૂક્ષ્મ વાત છે અને પુલિનજી દાદાજી છે ને એમણે કીધું આ રોગ માટે કે આમાં જ છે આક્રમ વિજ્ઞાનમાં આગળ કે પ્રકૃતિ છે ને પોતે જ રિપેર કરે ઉદય કર્મમાં રોગ આવે ને તો પ્રકૃતિમાં જ એટલી બધી શક્તિ છે કે પોતે જ રિપેર કરી શકે પણ તમે છે ને ડક્કો કરીને એમાં અંતરાય પાડો છો હા બહુ મોટી વાત છે બહુ જ મોટી વાત છે અને બહુ સાયન્ટિફિક વાત છે પણ હવે છે ને આ આજકાલના બધા ફાસ્ટ યુગ ખરો ને બધાને જલ્દી સારા થઈ જવું છે એટલે જરાક આ વસ્તુ થોડીક દબાઈ ગઈ છે બાકી પ્રકૃતિ છે ને એનું નેચરલ હીલિંગ પાવર લાવેલી જ છે આપણું શરીર એટલે માથું તાવ હોય દાદા કે તાવ આવતો નથી તાવ તો જઈ રહ્યો છે તે એવા કઈક કર્મ એટલે અંદર રબીશ માલ ગયો કઈક ઇન્ફેક્શન થયું જે બી થયું એમ હવે એને કાઢવાની પ્રક્રિયા તાવ દ્વારા થાય છે એટલે તાવ જે આવે છે એ બોડી નેચરલી એ જમ્પ્સ તમે ફાઇટ કરી રહી છે એટલે એને ફાઇટ કરવા દો તમે તાવને બંધ કરી દેશો તો એનો ફાઇટિંગ પાવર ઓછો થઈ જશે ડખો કરો છે એમ કે છે પછી એના ઘણા બધા અલગ અલગ વ્યૂ પોઈન્ટ છે આ તો જરાક થોડુંક કહું છું પછી આપણને કઈક જો એક સિમ્પલ એક્ઝામ્પલ હવે તમે રસોઈ કરતા જરાક ચપ્પુ વાગી ગયું તો તમે કઈ બહુ કરો નહીં જરાક બહુ અંદર લગાવો તો સોલ્જર હોય ને સૈનિક એ ઈજા થઈ જાય તો એને શું બ્લડ નીકળ્યા જ કરશે ના એની મેં આફ્ટર સમ ટાઈમ બ્લડ બંધ થઈ જશે એટલે અને પછી આગળ હવે અમુક દર્દો છે જેમ કે જોન્ડિસ કહેવાય તો ખેર કોઈ દવા જ નથી તમારે રેસ્ટ લેવાનો શેરડીનો રસ ને એવું બધું થોડુંક એટલે એની મેં લીવર હીલ થશે એટલે આ તો થોડાક થોડું છૂટક એક્ઝામ્પલ આપું છું એનો સાર પકડવાનો છે આપણે બહુ આમ લિટરલી નથી લેવાનું કે આ શરીર મેં રિપેર કરાવવાની ક્ષમતા ધરાવે છે એટલી પણ આપણા પાસે ધીરજ હોવી જોઈએ એટલું દુઃખ સહન કરવાની તાકાત હોવી જોઈએ બાકી હું તો એક મહાત્માને ઓળખું છું બે ત્રણ જણને કે એ લોકો દવા નથી લીધી 40-45 વર્ષથી કઈ બી થાય સિવિયર ટૂટેક સિવિયર ગોઠણનો પ્રોબ્લેમ સિવિયર બીજી બધી બીમારીઓ પણ એ બસ મરડો થયો હોય કે ગમે તે થયું હોય ને ઝાડા થયા હોય જયારે દવા લીધો બસ આરામ જ કરે
અને એ એ એ આરામ કરે અને અને એની મેતે બોડી હીલિંગ કરે છે. એટલે અમે જોયું તો છે, આ તો મેં જોયું છે, હું કઈ 100% એમાં નથી, એટલે નાનું નાનું આઈ એમ ટ્રાઈંગ, બટ આઈ હેવ સીન ધેટ. અને દાદા ભગવાનને તો જોયા જ છે કે એમને તો દવા લગભગ લીધી જ નથી, એમ કહે તો ચાલે, બહુ પાછળથી થોડુંક બધાના દબાણથી થોડુંક હોમિયોપેથિક ને લીધેલું, પણ એને એમનું સિવિયર જોન્ડિસ છે કે સિવિયર એમનો કફ હતો આટલો બધો, એમને ક્યારે દવા નથી લીધી કે બોડી એને મેતે હીલ કરે. એ એ ધેટ ઇઝ વન આસ્પેક્ટ. આ તો શેના માટે, ઓલું તપ કરવાની આપણામાં શક્તિ ઉત્પન્ન થાય એના માટે. અને એમને તો એમને તો એમને તો જ્ઞાનથી નિર્જરા કરવાની હતી કે આ આ હિસાબ આવ્યો, આ ભોગવટો આવ્યો, એટલે ભોગવટો નિકાલ કરો, નાખો નિર્જરા કરવા માટે. એટલે એ બે રીતે પણ આપણને આપણને હિંમત આપે શું કે ભાઈ આ બોડી એની મેતે થશે, એટલે સહન શક્તિની અંદર હોય એટલું કરવું, પછી બહાર જતું રહે તો પછી ઉપાય કરજો. પણ એક વ્યૂ પોઈન્ટ સમજવા માટે આ વસ્તુ હેલ્પિંગ છે, વ્યૂ પોઈન્ટ સમજવા માટે હેલ્પિંગ છે. બરાબર. હા, એટલે દાદાજી એમ કે આમાં છે પેજ નંબર 23 માં છે દીપકાનંદજી, એમાં પ્રશ્ન કરતા એમ પૂછે છે કે જ્ઞાન મળ્યા પછી બીમારી આવે છે તે શું છે? તો દાદા કે ખરાબ પરમાણુ નીકળતા જાય છે અને સારા ભરાતા જાય છે, અને અજ્ઞાનીઓને તો આવે છે ખરાબ ને જાય છે પણ ખરાબ. વાત સાચી છે, ખરાબ જાય તો બધા દેવને છે, જ્ઞાની હોય કે અજ્ઞાની. એને આવે એટલે શું, હાય મરી ગયો, બીમાર થઈ ગયો, હવે જિંદગીમાં આમ નહીં કરવું, હવે તો ડોક્ટર કઈ જતો છે, કઈ જોતો નથી, એટલે એ બધું ખરાબ પરમાણુ ભર ભર કરે. આપણે તો આપણે શાંતિથી વેદીએ, આપણે ઉપાય કરીએ, ભાઈ હિસાબ છે એમ કરીને, એટલે આપણે ખરાબ પરમાણુ આપણા નીકળી રહ્યા છે એમ કહેવા માંગે છે. એટલે આગળ એમ કે છે કે માથું ચડે છે તેમાં આપણે કરવું પડે છે કઈ, અને બીજાને કહો છો ચડાવી જોજો માથું, આ તો અંદરના પરમાણુ અને બહારના સંયોગી પુરાવા છે. હા, એટલે જરા અલગ વ્યૂ પોઈન્ટ થી બહુ સાયન્ટિફિક વસ્તુ દાદા એ મૂકી છે. માથું ચડી ગયું, એટલે ચડી ગયું ક્યાં, ઉપર આકાશમાં ગયો, પણ જરા ગમત કરે. શારીરિક ક્ષમતા બી જોઈએ ને, બધાની એટલી હોય નહીં, શારીરિક કરતા માનસિક ક્ષમતા વધારે જોઈએ આમાં તો. એટલે દાદા શું કે છે, આ વાત છે ને, આ જે દાદાની વાત છે ને, એનાથી શું થાય, એનાથી આપણી સાચી સમજણ મળે, રિયાલિટી. આધ્યાત્મિક રીતે લેવું હોય તો કે ભાઈ આ તારો એક ભોગવટો છે, તારા અશુદ્ધ પરમાણુ નીકળી રહ્યા છે, એવી બધી સાચી સમજણ. એટલે મન બળવો કરે નહીં અને મન તપ કરવા દે એમ. દાદાની વાત, આપણું મનોબળ વધે અને મનોબળ વધે ને પછી આ બધું સ્થૂળમાં બધું આવી જાય કે શરીર એને રિપેર કરશે. મેન તો પેલા મનથી કન્વિન્સ થવું જોઈએ ને, આપણી બુદ્ધિ એને સ્વીકાર કરવી જોઈએ ને કે આવતે કઈ હોતું હશે, દાદા માટે હોય આપણે માટે ના હોય. એટલે હા, એનો મર્મ પકડી લેવાનો, એનો કહેવાનો સાર, દાદાનું પ્રત્યક્ષ જીવન છે અને મેં જોયું છે, એટલે આપણને પ્રેરણા કરે કે આના પર જેટલું ચલાય એટલું હેલ્પિંગ તો ખરું. ખોટી માન્યતા કાં તો આપડી હોય અને કાં તો લોકો આપેલી ગ્રહણ કરેલી હોય આપણે. બુલડોઝર ફેરવી નાખો, બહુ સરસ છે. એટલે દાદા કે તમે બધી રોંગ માન્યતા લઈને આવ્યા છો, લોકોનું બધું ગ્રહણ કર્યું છે, તો હવે આ કાઢી નાખો. એટલે એક તો ઓલું હું કરતા છું ને બધું, એટલે એકદમ જ ઓલી રીતે, અને આ સ્થૂળ શરીરને લીધે કે શરીરમાં બી એની મેં જે રિપેર થાય એવી ક્ષમતા, એટલે એ વાત પર મને 100% વિશ્વાસ તો બેઠો જ છે. આઈ એમ ઇન ધ પ્રોસેસ, નાનું નાનું આઈ ટ્રાય, પણ ઇટ્સ ડેફિનેટલી ટ્રુ 100%. થેન્ક યુ સર. જય સચ્ચિદાનંદ. જેને
सूक्ष्म समझ हो अंतस्करण में जोई सके अने जो सूझ पड़े ने समझण पड़े तो अंतस्करण ते बाह्यकरण नो फोटो पण छे सो आ सूक्ष्म समझ ई अंतस्करण जोई सके साहेब एवं कई ए थोड़क समझाओ साहेब जी सूक्ष्म समझ अंतस्करण ने पण जोई सके हां जी अने पछी थी आगळ शुं बोल लख्युं छे અને જો સૂજ પડે સમજણ પડે તો અંતસ્કરણ તે બાહ્યકરણનો ફોટો છે અંતસ્કરણ એ બાહ્યકરણનો ફોટો છે હા અંતસ્કરણ તે બાહ્યકરણનો ફોટો છે હા એ તો બરાબર છે તો આપણને સમજાય એ વસ્તુ હા એ સમજાયું છે સાહેબ બરોબર બાહ્યમાં જે ક્રિયા થાય એટલે વાણી વાણીમાં એ પહેલા અંતસ્કરણમાં થાય અને પછી બાહ્યકરણમાં આવે સાધારણ મને અત્યારે એવું સમજાય છે સૂક્ષ્મ સમજ એટલે કેવું છે કે અત્યારે અંતસ્કરણ ને જોવું એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને જોવું અને આમ સામાન્ય ભાવે જોવું એટલે આપણે શું કહીએ છીએ સામાન્ય ભાવે તો કે ભાઈ આ મનમાં વિચારો આવ્યા બુદ્ધિ આ ડખો કર્યો કે આ નિર્ણય લીધો ચિત્ત અહીંયા ભટકે છે ધેટ ઇઝ ફર્સ્ટ ઓર્ડર એ આપણે સમજ છે હા એ સમજમાં છે હા અને તો સૂક્ષ્મમાં જો કહેવા માંગતા હોય તો એ એક બની શકે છે વન પોસિબિલિટી ઇઝ કે હવે આજે મને વિચારો આવી રહ્યા છે દાખલા તરીકે મને લોભ ના વિચાર આવે છે માન ના આવે છે વિષય ના આવે છે એટલે મેં આવા કોઝિસ નાખ્યા હોવા જોઈએ મેં આવા પાછલા અવતારમાં આવા અભિપ્રાય નાખ્યા હોવા જોઈએ કે આ સારું છે આમાં કરવા જેવું છે લક્ષ્મી કમાવા જેવી છે વિષય ભોગવવા જેવો છે કે માન મોટા થવા જેવું છે વોટએવર એટલે એ જે વિચાર આજે મન બતાવે છે એના ઉપરથી મને ખ્યાલ આવે કે આવા મેં કોઝિસ નાખ્યા હોવા જોઈએ એટલે સૂક્ષ્મ સમજણથી એ ગ્રાફ દોરે આમ રિવર્સ જાય કે આવ્યું ક્યાંથી ગયા અવતારમાં મને ખાવા પીવાના સંજોગ જરા થોડા ના હોય એટલા સારા અને બીજાને હું ખાઈ પીને મજા કરતો જો આમ સરસ સરસ વાનગીઓ બનાવીને ખાતા હોય આમ ગ્રુપમાં બેઠા હોય અને શું મજા કરે છે શું જલસા કરે છે શું મજા કરે છે આ લોકો ખાવા પીવાનું કેટલું સરસ છે મને પણ આવું મળે તો બહુ સારું એવા અભિપ્રાય બંધાઈ જાય એના આધારે શું થાય આ અવતારમાં મને એવા ખાવા પીવાના જ વિચાર આવે અત્યારે પંજાબી ખાવું સાઉથ ઇન્ડિયન ખાવું જીગણું ખાવું પૂછડું ખાવું અને એ ખાધા પછી એટલું નહીં એમાંથી સુખ લે એટલે પછી વધારે જ ખવાય જાય ઓછું તો ખવાય જ નહીં આજે ડિસ્ચાર્જમાં એવું જ આવે પછી ખરેખર હા હા કારણ કે એમાં સુખની માન્યતા ભરી દીધી છે એટલે અત્યારે એટલે હવે આ ઇફેક્ટ ઉપરથી મારે કોઝ શોધવો પડે કે સલો આવું સુખ ભર્યો એટલે મારે ઊંધા આટા મારા પડે આહાર એ સુખનું સાધન નથી કારણ કે આત્મા મળ્યા પછી એ તો સુખનું સાધન છે જ નહીં તે દિવસે અજ્ઞાનતામાં ભરાઈ ગયું તો ભરાઈ ગયું જે બી કારણથી એટલે ઊંધા આટા મારા કે આ સુખનું સાધન નથી સુખનું સાધન નથી શરીર ટકાવવા પૂરતું છે એ ઊંધા આટા મારું ને તો મને એ મન ડિસ્ચાર્જ થતા મનમાં લપેટાઈ ના જવાય આપણે આવી રીતે જોઈ શકીએ અને સમજી શકીએ આવા કોઝને લીધે આ ઇફેક્ટ છે એટલે એની સામે આજે આજના જ્ઞાનથી જે પુરુષાર્થ કરવાનો એ થઈ શકે આપણાથી કરી શકાય બુદ્ધિ માટે બી આવી જાય કે બુદ્ધિ જાણે ત્યાં સારું નફો નુકસાન જાણે ત્યાં રાઈટ રોંગ પછી બુદ્ધિ વર્તમાનમાં રહેવા ના દે કાં તો ભવિષ્યમાં જતી રહે હવે આમ શું થશે કાં તો ઓલું ભૂતકાળનું આગળ આગળ કરે એટલે જો બુદ્ધિનું આવું ડખો હોય બધાને ના હોય આ તો જેને હોય એને આ તો વાત કરીએ છીએ ના પણ હોય એટલું એટલે એ હોય તો એના પરથી ખાવા પડે આપણે આ હાઈપર બુદ્ધિ લાવ્યા છીએ એટલે એટલું અહંકાર ને એટલું બધું ભરીને લાવ્યા છે અત્યારે આ બધું જરૂર કરતા વધારે કામ કરી રહ્યું છે મને આત્માનું બતાવતું નથી મને હારું સંસારનું જ બતાવ કરે છે પછી એવી રીતે ચિત્તનું લેવાય કે ચિત્ત હજી ક્યાં ભટક ભટક કરે છે મારું
હું એમને નવરો બેઠો હોઉં તો હું આત્મામાં જાઉં છું કે વ્યવહારમાં જાઉં છું? ખંભાળીએ 3 દિવસથી બારી સાફ નથી કરી, મારું ત્યાં ગયું, મારે નવું લેટેસ્ટ પિક્ચર આવ્યું છે, મારે હવે જોવાનું છે, મારે કપડા લેવાના છે, ક્યાં ચિત ભટકે જ ક્યાં? દાદા નિધિયાસનમાં ભટકે છે, હું એક એક અક્ષર વાંચું ત્રિમંત્ર એવી રીતે ભટકે છે, મને ટાઈમ મળ્યો તો હું 9 કલમ બોલી લઉં એમાં ભટકે છે, જેમાં ભટકે છે. એટલે એ આ બધું એટલે સૂક્ષ્મ સમજ હોય ને તો આવું દેખાય. પછી અહંકાર હારાને હું બતાવી દઈશ, સમજે શું? એટલે તું 9 કલમ બોલે છે, હમ ના ઉભાય અને હારાને બતાવી દઈશ શું કે છે? એટલે આ બધું જે વિરોધાભાસ ચાલે ને, ભરેલો માલ અને આજનો નિશ્ચય, એટલે એ સૂક્ષ્મ સમજણ હોય તો આખું અંતસ્કરણ બહુ સારી રીતે જોઈ શકે એમ કહેવા માંગે છે. હા, એટલે એ સામાન્ય જાગૃતિ કરતા થોડી વિશેષ જાગૃતિ, વિશેષ સમજની વાત છે. વાય ઇટ ઇઝ હેપનિંગ, બધા ના કરી શકે, પણ જેને કરવું હોય તો એ આ રીતે કરે ને તો એને અંતસ્કરણને મેનેજ કરતા આવડે. એવું ફૂટશે ખરું, પણ એ ફૂટે ત્યારે એમાં આપણે તન્મયકાર ના થઈએ કે આપણે એના ઓલામાં લપેટાઈ ના જઈએ. એટલે એ રીતે આખું થોડું મને આટલું સમજાય છે આ સેન્ટેન્સ. કરેક્ટ, થોડીક સમજમાં તો આવી ગઈ સૂક્ષ્મ સમજ એ શું છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે ના અત્યારે કોઝ પડ્યા, કોઝ નાખ્યા તો એની અત્યારે ઇફેક્ટ આવી. હવે એ ઇફેક્ટમાં અત્યારે શું બધું કરે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એને પછી આપણે સૂક્ષ્મ સમજથી જોવાનું કે આવું કેમ, આવું કેમ થાય છે ભાઈ હજી. એટલે આપણે એ પુરુષાર્થ કરવાનો ને સાહેબજી, હવે જાણ્યા પછીનો પુરુષાર્થ કરવાનો ને સાહેબજી. એનાથી શું થશે? નહીતર અંતસ્કરણમાં જો ખાલી એટલું જોવાનું હોય ને, એટલું જોટલું એટલું જ્ઞાતા દ્રષ્ટા ડાયરેક્ટલી રહે એવું નથી ના, તો અંતસ્કરણમાં જ બધું સમાધાન થઈ જાય તો બાહ્યકરણમાં આવે જ નહીં. કોઈ કરે અને મન બતાવે કે હારું એને મારું બગાડ્યું, અને ત્યાં જો જાગૃતિ ના એ તો વ્યવસ્થિત છે એમ કરી નાખે તો ઉડી જાય, તો વાણી વર્તનમાં નહીં આવે. ચંપલ ગયા તો વ્યવસ્થિત હાજર થયું તો પછી કોઈને બોલવાનું વારું નહીં, મારે તો હા નવા ચંપલ ગયા, ગઈકાલે લીધા હતા, 300 રૂપિયાના હતા, એ બધું બંધ થઈ જાય, વાણી વર્તન માં આવે જ નહીં, કારણ કે મન સમાધાન પામી ગયું છે. હવે એ લેવલ ની જાગૃતિ આવતી નથી, એટલે શું કરવા માંગીએ છીએ? કારણ કે તો કે ભાઈ આ શેના લીધે ભરાયું, આના લીધે ભરાયું, તો હવે એ કોઝ હવે સમજાઈ ગયો, એટલે હવે ઇફેક્ટ માંથી આપણે નીકળી જવું છે. એટલે શું કરીએ, એટલે શું કરીએ કે આજે જે આપણી પાસે સમજ છે, આજનો જે આપણો વિષય છે, એના હેન્ડલ જોર જોરથી પ્રોપરલી મારી શકીએ. વાસણ ધોવા બેસો ને, દૂધનું તપેલું બળી ગયું હોય ને, તો તમે જ્યાં બળેલું ચોટેલું પગ ત્યાં વધારે ઘસ ઘસ કરશો. ખરેખર એવું આજના જ્ઞાન થી જે આપણો બળેલો ભાગ છે ને અંતસ્કરણ નો, ત્યાં વધારે ઘસ કરશો. બહુ સુંદર. ખુબ ખુબ અનુમોદના. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. રેફરન્સ ઓહો સોરી, બુક નંબર 35, પાના નંબર 180, 8-7-73, નટુભાઈ નેતા વડોદરા, નીચે 88 of 101. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. સુરેશજી. સચ્ચિદાનંદ. પુલિનભાઈ. હા, એક હંમેશા પ્રશ્ન કભી કભી ઉઠતા રહેતા હૈ, સાધારણ પ્રશ્ન હૈ. મને એવું લાગે છે કે દરરોજ હું કહું છું કે વિનાશી ચીજ જોઈતી નથી, પછી સર્વ સમર્પણ છે બધું એવું લાગે છે, પરંતુ જયારે મનુષ્ય યોનિમાં જન્મ લીધું છે અને એની રિસ્પોન્સિબિલિટી પણ સમજાતી નથી, લોકો સાથે મેલજોલ મેલ મિલન નહીં થાય છે બરાબર, અહંકાર મર્યાદા માન મર્યાદાનો એ રહે છે દર વખત, તો એના માટે શું કરવાનું અત્યારે?
એટલે તમે એમ કહો છો કે મહાત્મા તરીકે હું સવારે તો રોજ બોલું છું કે મનમાં કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ વિનાશી ચીજ જોતી નથી, અને બીજું વાક્ય કયું કીધું તમે એના પહેલાનું? હા, હું મારું બધું મન વચન કાય અને બધું દાદા તમને સમર્પણ કરું છું, તેમ છતાં વ્યવહારમાં થોડું અથડામણ થાય છે ને બીજું બધું થાય છે, બહુ સાચી વાત છે. આવો વિચાર આવે ને એ બહુ મોટી વસ્તુ કહેવાય, એક પ્રકારની જાગૃતિ છે, એક પ્રકારનું ડેવલપમેન્ટ થયું કે આટલું બધું સાંભળ્યા પછી બોલું છું કઈક ને થાય છે કઈક એમ ને, એટલે સરસ છે, ઇટ્સ વેરી ગુડ. એક બહુ ઊંચા પ્રકારની જાગૃતિ છે. એટલે એ શું છે કે આ જે હજી વિનાશી ચીજ ખપે છે એ ફાઇલ નંબર એક ને ખપે છે, એ પ્રકૃતિનો ભાગ છે, ડિસ્ચાર્જ થતો ભાગ છે. અને હું જે અંતરાત્માએ કરીને આજે નક્કી કરું છું કે મને કોઈ વિનાશી ચીજ ખપતી નથી, એટલે પુરુષાર્થ ક્યાં સમાયેલો છે? એટલે દાદા શું કે એને સિન્ક્રોનાઇઝ કરવું હોય આજની ઈચ્છા અને ડિસ્ચાર્જ ને, એટલે સિન્ક્રોનાઇઝ કરવું હોય તો પુરુષાર્થ શું આવે? તો કે આ ફાઇલ નંબર એક પાસે કહેવાનું કે તું એક બાજુ સત્સંગ સાંભળે છે અને વિનાશી ચીજની ભીખ માંગુ છું મારી પાસે, તને મળવાનું હશે ત્યારે મળશે, તારી વાત મેં નોટ કરી લીધી છે. એટલે એવું થોડુંક એની સાથે છૂટા પડવાનું, ફાઇલ નંબર એક ને સમજાવવાની, ફાઇલ નંબર એક ને વાળવાની, અને એને કહેવાનું હવે ચાલ 10 વાર બોલ, ચાલ તું 100 વાર બોલ, 108 ની માળા કર, વિનાશી ખપતી નથી ખપતી. અને જે વસ્તુ બી તને આજ જોવે છે તો કહેવાનું, જો તારા જરૂરમાં હશે તો એ વસ્તુ મળશે, નહીં જરૂર હોય તો નહીં મળે, તારે એને પીપુડી વગાડવાની જરૂર નથી, તારે એક વાર વગાડી દીધું કેમ કે બહાર જવાનું, ક્યાંક ફરી ક્યાંક ફરવા જવું હોય, અથવા કોઈ કઈ ઘરમાં વસ્તુ લાવી હોય, કઈ ઘડિયાળ લાવવું હોય કે કઈ ફ્રીજ લાવવું હોય કે ગમે તે, એટલે એનું પીપુડી વાગ્યા કરે વિનાશી ચીજ ની, તો એને કહેવાનું ભાઈ તારી વાત નોંધી, હવે તારો ટાઈમ મળશે ત્યારે આવશે, પછી કહેવાય. અને શેના માટે આટલી એની પાછળ ભીખ મંગાવે છે? દાદા મને એક વાર કીધું તું, મને કહેવાનું મારી પાસે તું ભીખ મંગાવું છું, આ જોયે છે તે જોયે છે, તું મને ભિખારી બનાવું છું, એમ કરીને મનને ઝાટકી નાખવાનું, એટલે મન ચૂપ થઈ જાય. એટલે ડિસ્ચાર્જમાં ઉભું તો થશે, પણ એને આજના જ્ઞાનથી આપણી ફાઇલ નંબર એક ને સમજાવવું પડે. ફાઇલ નંબર એક ને સમજાવવું એટલે એના અંતસ્કરણને સમજાવવું, મન ને બુદ્ધિ હોય અહંકાર હોય એને સમજાય ઊંધા આંટા મરાવી, લોજિકલી, તમે તો સાયન્ટિસ્ટ છો એટલે લોજિકલી સમજાવાય. કે અને તમે ઓબ્ઝર્વ કરશો ને, ખરેખર હું રિયલી કહું છું, ઇટ્સ વન્ડરફુલ ઇફ યુ રિયલી ઓબ્ઝર્વ ને, કે આપણે જે વસ્તુની જરૂર છે ને એ કુદરત એની માટે સપ્લાય કરે જ છે. હા, એટલે એને કહેવાનું તારે પ્રયત્ન કર, તારા વ્યવસ્થિત માં તો આવી જ જશે, એટલે ડોન્ટ હેવ ટુ ગો એની ઉસકે પીછે, લગ્ન નહીં છે એની પાછળ, લાગી નહીં જવાનું ચાલો. એટલે જે એ જે એની પીપુડી આપણને સફોકેટ કરે છે ને, હજી તો વિનાશી જોયે છે એમ કે તારી વાત નોટી છે, વ્યવહારમાં જરૂર હશે તો આવી જશે. એટલે એ સમજના લેવલે છે, અને પછી જોર કરીને કરવું હોય તો મનના લેવલે કરવાનું, તારી વાત સાંભળવામાં નહીં આવે. એટલે એ રીતે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ એને સમજાવ કરવું એ આજનો પુરુષાર્થ છે. એટલે બેઉ જણ સિન્ક્રોનાઇઝ થઈ જશે, વિનાશી ચીજ ગપતી નથી અને વિનાશી ચીજ જેને ખપે છે એ બેઉ જરા આમ નોર્માલિટીમાં મેચ થશે, થોડો જે ગેપ છે ને બેની વચ્ચે ગેપ રિડ્યુસ થશે સ્ટેપ બાય સ્ટેપ, સ્લોલી થાય એમ. અને બીજું તમે શું આમ સમર્પણ પોઝિટમાં એવું કહે છે કે હું સર્વ સમર્પણ છે. હા, સમર્પણ છે. હા, એટલે એને કહેવાનું જો તું ખરેખર સમર્પણ છે તો પછી સમર્પણનો ભાગ તો કેવું છે કે મન વચન કયા દાદાને સોંપી દેવા, સોંપી દીધું એટલે પછી મારે એમાં દખલ કરવાનું નહીં, એટલે દખલ નહીં કરવું, એટલે વ્યવસ્થિત શક્તિ શું કરી રહી છે, કેવા સંજોગો ભેગા કરે છે, કોને, ફાઇલ નંબર એક ને, એ જોયા કરું. દાદા આ પુલિંગ તમને સોંપ્યો, આ ફાઇલ નંબર એક તમને સોંપી, મન વચન કયા સમર્પણ કર્યું છે, પછી દાદાનો પ્રોબ્લેમ છે એને ચલાવવાનો, મારે તો આજ્ઞામાં રહેવાનું ને વ્યવહાર જે કરે છે એને જોયા કરવાનું. ફાઇલ નંબર એક ને જોવી એ મારો પુરુષાર્થ છે, અને એ કઈ અતિક્રમણ કરે તો એને પ્રતિક્રમણ કરાવવાનું, અને એને આત્મા પક્ષે રહ્યા કરવાનું. બસ મારો પુરુષાર્થ આત્મામાં રહેવું, ફાઇલ નંબર એક ના જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એટલો આપણો પુરુષાર્થ બસ. એટલે પછી એ સમર્પણ વસ્તુ રૂપકમાં આવશે. આપણે છે ને સમર્પણ એટલા માટે નથી આવતું રૂપકમાં કારણ કે હજી મારે આ કરવાનું છે, હજી ઓલું કરવું પડશે, એ આપણે વ્યવહાર ચલાવનારા થઈ જઈએ છીએ.
એ થઈ જાય છે એટલે સમર્પણ નો ભાગ પછી કાચો પડે. મેં સમર્પણ કરી દે, હવે એ તો જે કરે એ કરે. એકવાર આપણે એપ્લિકેશન બી કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં આપી દીધી હોય ને, પછી એ પાસ કરશે ત્યારે પાસ કરશે, એમાં પછી આપણે કઈ ના કરવાનું. એવી રીતના કુદરત ને મંજૂર હશે, એ ફાઇલ નંબર એક નું જે હશે એ થશે. દાદાને સોંપી દીધું, આમ બી આપણે મુસીબતમાં સોંપી જ દઈએ છે ને દાદાને. બહુ લફડું થયું, દાદા સમજાવતો હોય શું કરું. દાદા તમને સોંપ્યું હોય તમે નિકાલ લાવજો, મુસીબતમાં સોંપી દઈએ છે તો અત્યારે અધરવાઇઝ બી સોંપી દેવાનું. એ લગામ છોડી દો ને બધી વાત કરે છે ને દાદા, પછી અલગ અલગ પ્રયોગ બતાવે થોડા સા. એક દિવસ માટે તો તું મને સોંપ બધું, જો હું ચલાવું છું તારું બધું. એટલે એ રીતે આપણે ફાઇલ નંબર એક ના આ બધા આ અંતરાત્મા નો પ્રયોગ છે, કે મેં સોંપી દીધા પછી હું આમાં પાછું ખરે થઈ જાઉં છું, એટલે ચલાવનારો થઈ જાઉં છું. હા, એટલે એ ત્યાં આપણે જાગૃતિ અને પોતાની જાતને શું છે સેલ્ફ રિમાઇન્ડર્સ કરવા પડે. ઘડી ઘડી રોજ એ વસ્તુ શક્તિ માંગવી પડે. તો એમ કરતા કરતા જે જૂનો ડિસ્ચાર્જ નો જે પ્રેશર છે ને, એ આખું પ્રેશર ન્યુટ્રલાઇઝ થઈ જાય. એના આવરણો કયો, લેપાઈમાન ભાવ કયો, એ આખું ન્યુટ્રલાઇઝ કે એ તૂટી જાય. એનાથી થશે, એનાથી થશે. અને બહુ જરૂરી છે, નહીતર છે ને આ બધી વાતો આપણે જાણીએ છીએ, ઇન્ફોર્મેશન લેવલ પર સરસ ભેગી થઈ ગઈ, પણ અનુભવના લેવલ ઉપર એ પછી પરિપૂર્ણ થતી નથી. દાદા કે નાનું છોકરું બી અમને બોલે ને તો અમે ઉભા રહી જઈએ, ભાઈ શું કેવા માંગે છે. કોઈનું બી ઓબ્જેક્શન ના આવવું જોઈએ. હવે આપણને કોઈ કે ભાઈ તમારું બીજા સાથે મિલજોલ નથી, એટલે આપણે ચેતવાનું, ભાઈ ઘરે ભાઈ આ તમારી કઈ ફરિયાદ આવી છે તો જરાક જુઓ ને આમાં શું છે, જરાક ફરિયાદ કાઢી નાખો ને. આપણે ઘરે ભાઈ સાથે વાત કરવાની અને ઘરે ભાઈ પાસે કરાવવાનું. હા દાદા કે હજી ઓલા જૂના રસ પડ્યા છે ને, એટલે એમાંથી બહાર નીકળાતું નથી. આમ તો થવું જ જોઈએ, ના સાચું છે ને. એ જેટલો જેટલો એ રસ તૂટશે ને, એટલું એટલું ફાઇલ નંબર એક પાસે. અને કહેવાનું આ તો બહુ સારું ઘરે ને કહેવાનું, ઘરે તમે નસીબદાર છો કે તમને કોઈ ચેતવ્યું, તમને કોઈ ફીડબેક આપ્યું કે હજી તમારું આટલું બાકી છે. ફીડબેક આપ્યું તો સાફ કરી નાખો ને. મોક્ષે જવું હોય તો બધા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની વાત કરે છે, તો પછી તારું ને બે તને તો ખબર પડી. બાકી તને પોતાને તો તારી ભૂલ દેખાતી નથી, બીજા દેખાડે તો કેટલું સારું કહેવાય. હું તો કરું, કોઈ ભૂલ બતાવે ને તો એના પર જરાક એક વાર નજર ફેરવી લો, ભાઈ આમાં વાતમાં કેટલો માલ છે, અને હોય તો રિપેરિંગ કરી નાખવાનું. એટલે બહુ ઉપકારી કહેવાય દાદા. આ તો તમને તો ખાલી મેલજોલ કહે છે દાદા, તો એથી એક્સ્ટ્રીમ કહેશે. કોઈ ગાળો આપે, કોઈ મારે, તોય ઉપકારી ગણજો, તો એનામાં શુદ્ધાત્મા જોજો અને તારું ભલું થાય એવી રીતે કલ્યાણની ભાવના કરજો. એ છૂટું પડવાની આખી વાત છે, છૂટાપણાની વાત છે આખી. પણ આ તો સામાન્ય નોર્મલ વ્યવહારમાં બી આપણે આનો લાભ લઈ શકાય. આપણે છે ને દરેક સંજોગો નો લાભ લેવાય. આપણું વિજ્ઞાન એટલું અદભુત છે ને, કોઈ વખાણ કરે તોય એનો લાભ લેવાય ને કોઈ વખોડે તોય એનો લાભ કહેવાય. એટલે આવું આવે ને તો કહેવાનું બહુ ખુશ થવાનું, ખરે ભાઈ બહુ સરસ, ચાલો તમને હોમવર્ક મળી ગયું, બે પુરુષાર્થ કરવાના તમને આગળ મળી ગયા રસ્તા, એટલે કરો ચોખ્ખા થઈ જાઓ, બહુ સરસ. આમ તો તમારું બીજું બધું બહુ સારું છે, તમે બીજાને ઓબ્લાઇઝ કરો છો, તમારી સમજણ સારી છે, તમે બધાને સારું કન્સલ્ટન્સી આપો છો, તમારી લાઈફ સારી છે, તમારે કોઈ ચીકણી ફાઇલ નથી, ઇન્કમ સારું છે, હેલ્થ સારું છે. એટલે એ બધું પોઝિટિવ બોલવાનું. અને કેમ હવે આ જરાક માટે શું કામ તમે અટકી જાઓ છો, આ થોડુંક જરાક કચરો થોડોક સાફ કરી નાખો ને. એમ એને બચ્ચાની જેમ મટાવી પટાવીને એની પાસે કામ લેવાનું. પછી થોડું આ સાફ કરી નાખ ને, કાલે ઓલું સાફ કરી નાખ ને, બધાને તું બધાને રાજી રાખે છે, આને બી રાજી કરી દે ને. એમ કરતા દાદા ભગવાનને કેવી રીતના બધાને રાજી કર્યા હતા, તું બી પ્રેમ રૂપ થઈ જા ને. એમ થોડુંક થોડુંક ધીમે 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 એનું બધું કરી અને આ કમ્પ્લેન્ટ નો ભાગ ચાખો નીકળી જાય. કારણ કે એ તો છે ને યુનિવર્સલ લો છે, એ તીર્થંકરને લાગુ પડતું ને દાદા ભગવાન લાગુ પડતું ને આપણને લાગુ પડે છે. કોઈનો બી ક્લેમ બાકી રહેશે તો કેવી રીતે મોક્ષ જવાશે. નહીં કેટલું પણ આપણે માન મર્યાદા એ ભાવ હોય ને, ભાવ જાતા નથી. કારણ કે તમે કૃષ્ણની એ બધા એક એક પોઈન્ટ છે,
તો આમાં પણ એને એ ચૂપચાપ રહેતો હતો અર્જુન અને સાંભળતો હતો એમનો. અને દાદાના પણ જે વાતો છે, દાદાના જે સિદ્ધાંતો છે એ ઘણી વખત તો એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ છે, પરંતુ એ એટલા શોર્ટમાં છે અને એ પ્રેક્ટિકલી હે ને એ થાય નથી. ઘણી વખત અહંકાર આડી જાય, આવે આડે આવી જાય, માન મર્યાદા આડે આવી જાય, અરે અરે આવું કર્યું મારી સાથે, તો એ અંદર ખોટ કરતો રહે. અહંકાર આડો આવે છે ને તો બહુ સારું કેવાય, ઉલટાને આપણને ઓળખાણ પડી, આપણને પ્રકૃતિ ની ઓળખાણ પડી, અને ખરે ને કેવાનું ભાઈ ચાલ ભાઈ આ તારો રબીશ માલ કાઢી નાખ ને શેના માટે રાખે છે. જો એક તમને એક જ લાઈન માં કહું દાદા, સરસ વાત, જે પ્રકૃતિ થી આપણે છૂટવું છે એનું જ આપણે રક્ષણ કરીએ છીએ. બરાબર બરાબર દાદા, કે આ મન વચન કાયથી તારે છૂટવાનું છે, તું એનાથી જુદો છે અને તું પછી એનું રક્ષણ કરે છે. એને એ તમે કીધું અહંકાર નડે છે ને માન નડે છે, એટલે હવે એના પક્ષમાં નહીં બેસવાનું. એનો વન લાઈન પુરુષાર્થ શું છે તો આમાં બહુ સરળ છે, પરંતુ પ્રેક્ટિકલી એ ના થતો નથી સાહેબ. ના એ નહીં, એમ જો એમ નહીં બોલવાનું, ખતું નથી બોલશો તો નહીં થાય. દાદા શું કે મારે કરવું જ છે, મને શક્તિ આપો. એટલે પ્રેક્ટિકલમાં આપણે શું થયું છે, વાય ઇટ ઇઝ નોટ હેપનિંગ, હું તમને કહું. આ બધું જે આપણે માહિતી જાણી રાખી છે ને, દાદાનું જ્ઞાન સૂત્ર બધું એ માહિતી રૂપે છે, એના પર આપણે પુરુષાર્થ કર્યો નથી. એટલે એના માટે શું કરવું પડે, એ થતું નથી એટલે ઊંધા આટા મારવા પડે, આપણે શક્તિ માંગવી પડે. એ દાદા ભગવાન આ માન થી મુક્ત કરો, એ દાદા ભગવાન આમાંથી નીકળવું છે, જે બી હોય એના ઓપોઝિટ શક્તિ માંગવાની. એ શક્તિ માંગવાથી એ ઢીલું પડશે અને પછી નીકળશે, ખ્યાલ આવો ને. આપણે એના પર પુરુષાર્થ કર્યો નથી એટલે પ્રેક્ટિકલમાં આવતું નથી. પ્રેક્ટિકલમાં તારે એ જ માન ઉભો રહી જાય, એ જ અહંકાર આવીને ઉભો રહી જાય. પણ તમે સાહેબ એના ઉપર ક્યારેક તમે પુરુષાર્થ કર્યો નથી. આપણે એ પુરુષાર્થ થશે તો એની ફોર્સ ઘટશે, અને ફોર્સ ઘટશે એટલે પ્રેક્ટિકલમાં આવશે ને. આવરણ તોડવાની જ વાત છે આખી. અક્રમ છે ને, આપણે અક્રમ માલ ખાલી વગર મળી ગયો હાથમાં, તો પછી ખાલી કરવાનો ભાગ તો ચોખ્ખો કરવાનો ભાગ તો બાકી રહ્યો. ક્રમિક ચોખ્ખો કરતા કરતા એટલે ભાઈ વાત તારે ખોટ થોડી પૂરી કરવાની છે. અનંત અવતાર ની ખોટ એક બે અવતાર માં પૂરી થઈ જશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુરેશજી, સુબીરભાઈ દે, અમદાવાદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. આપની આપને પાસે દો ચીજ હેબી ભી હૈ, એક છે લૌકિક ક્રમિક જ્ઞાન ઓર દૂસરા અલૌકિક અક્રમ વિજ્ઞાન. જો લૌકિક ક્રમિક જ્ઞાન હૈ વો પ્રિડોમિનેન્ટ હૈ, ક્યુંકિ હમ બચપન સે વહી ફોલો કરતે આયે હુએ, और लाइफ का 2/3 उसमें ही चला गया फॉलो करते करते. और अभी जो अलौकिक विज्ञान है, तो कोई भी संजोग अपने पास आता है तो उस टाइम पे सुबीर को जो स्थिरता रहना चाहिए अक्रम विज्ञान के हिसाब से, तो वो नहीं रहता है, क्योंकि उस टाइम पे बैकग्राउंड म्यूजिक के हिसाब से अक्रमिक ब्रेन हाजिर हो जाता है और कुछ ना कुछ करने के लिए फोर्स करता रहता है. तो मेरा हिसाब से क्रमिक ब्रेन जो ज्ञान है वो जब तक अपने को काम नहीं होता तब तक अलौकिक अक्रम विज्ञान का लाभ उठा नहीं पाता है. तो इसके लिए क्या पुरुषार्थ चाहिए? हाँ, मैं ब्रॉडली समझ पाया हूँ. आपको कोई स्पेसिफिक एग्जांपल दे सकते हैं कि कौन सा क्रमिक मार्ग आपको अक्रम में बाधक बनता है? हाँ, टेक एन एग्जांपल. जे सन का मेरा मतलब लड़का का बीमारी था, वो यूएसए में है, तो उसके लिए जो भी हुआ व्यवस्थित के हिसाब से जो भी उनको हो रहा है और जो भी उसका ट्रीटमेंट मिल रहा है, तो उस टाइम पे हम उसको देखे वो क्या कर रहे हैं और उधर का क्या परिस्थिति के हिसाब से उनको ट्रीटमेंट मिल रहा है, उससे अच्छा तो मतलब उधर का ही जो भी है नियम वो लागू करके वो आगे बढ़े. लेकिन हम उसके दखल करते रहते हैं ना, जो भाई ये कर वो कर, ये करने से तेरे को ये फायदा मिलेगा वो फायदा मिलेगा, तो एक दखल जैसा हो जाता है. वो क्रमिक के हिसाब से होता है ना? नहीं, क्रमिक नहीं. वो क्या है कि हमारी एक ममता रहती है कि भाई ये जल्दी अच्छा हो जाए और ये करने से जल्दी अच्छा हो जाएगा ऐसे हमको लगता है, इसलिए हम उसको एडवाइस देते हैं.
वो एज अ फादर हमारी तो हर पेरेंट्स को रहती है। सो हमारा ज्ञान क्या कहता है कि भाई उसको आप सलाह दो, सूचन दो और फिर व्यवस्थित में क्या है वो देखो। उसको वहां के संजो के अनुसार जो ट्रीटमेंट लेना है वो लेगा। यहाँ से आप बोलो भाई ऐसा ऐसा मुझे लगता है, देखो कितना सेट होता है आपको, और फिर छोड़ देने का। वो छोड़ नहीं पाता है ना, उसके इमोशनल हो जाता है उस टाइम पे। तो उसको समझने का कि ये ममता वाला भाग है कि मेरा लड़का जल्दी अच्छा हो जाए। वो पड़ोसी के लड़के को होता तो आप कितना उसके पीछे लग जाते हैं। नहीं होते उतना ज्यादा। हाँ तो ये रहने वाला है, ये मेरा लड़का है, वो मेरापन जो है ना, वो ममत्व वाला भाग है, ममता वाला भाग है, वो हमको आज डिस्टर्ब कर रहा है। हमको ये समझना चाहिए कि ये मेरी ममता काम कर रही है, इसीलिए मेरे ममता के ऊपर थोड़ा वॉच रखने का और दादा को सौंप देने का कि दादा हमने मैं सौंपियो अबे आई नू कल्याण कर जो राइट। એટલે મમતા ને પોઝિટિવ ડાયરેક્શન માં કન્વર્ટ કરી દેવાની રાધર ધેન ફોલો અપ વિથ હિમ તે ઉત્યા કર્યું તે ના કર્યું ને શું કામ નથી કરતો ને એના કરતા દાદાને ફોન કરવાનો બહુ પહેલા તો લાગતું હોય તો બીકોઝ તમારથી રહેવાતું નથી એટલે ખરીદી તો એ બહુ જરૂર નથી પણ આ તો રહેવાતું નથી દાદા એને એનું કલ્યાણ કરજો એને આ સદબુદ્ધિ આપો એને આ કરો એમ કરીને છોડી દેવાનું એટલે એને ટોર્ચર ના થાય અને તમને એમ થઈ જાય મેં કઈ કર્યું કારણ કે એવું કર્યા વગર રહેતું નથી ને ફાઇલ નંબર એના માટે જ પૂછું છું એ ફાઇલ નંબર એક કર્યા વગર રહેતી નથી કારણ કે મમતા ઇઝ ઓવર સી ધેર આર ટુ થિંગ એક તો મમતા ઇઝ ઓવર પાવરિંગ નંબર વન નંબર ટુ યુ આર ટોટલી ફ્રી એટલે એટલો બધો ટાઈમ એન્ડ એનર્જી છે ને કે પછી એ બધું ત્યાં જ બધી ફોકસ થઈ જાય છે તમે બહુ બિઝી હોત ને ટુરિંગ કરતા હોત ને બિઝનેસમાં બિઝી હોત ને બીજા ત્રણ છોકરાઓ હોત તો તમે કેટલું એની પાછળ પડ્યા હોત યુ ડોન્ટ હેવ ધ ટાઈમ બટ નાઉ યુ હેવ સો મચ ઓફ ફ્રી ટાઈમ કે બધી એનર્જી ઓલી સાઈડ ડાયવર્ટ થઈ જાય છે એટલે બે વખતું કામ કરે છે પોતાની મમતા પ્લસ ધ ટાઈમ એટલે એ શું છે એ ભરેલો માલ છે એ ફાઇલ નંબર એક નો ભરેલો માલ છે એટલે એ ભરેલા માલને આપણે થોડુંક જાણી અને ના રહેવાતું હોય તો દાદા સાથે દાદાને સોંપી દેવાનું દાદા તમે એનું કલ્યાણ કરજો દાદા કલ્યાણ કરજો પછી તમે થાકી જશો દાદાને એકને એક વાર રોજ ક્યાં કહેવાનું પછી બધી દાદા બી થાકી જશે દાદા તો નહીં થાકે પણ આપણને એમ થાય કે મારે કેવું છે એ ઉભરો બી નીકળી જશે અને ઉભરો નીકળી જશે એટલે પછી શાંત થઈ જશે અને નોર્મલ રીટિંગમાં આવી જશે કારણ કે દાદાનું નામ લેશો ને એટલે પછી દાદા કહેશે વ્યવસ્થિતમાં નથી છૂપ બેસતું એના હિસાબમાં ડકો ના કરીશ એટલે અંદરની પ્રજ્ઞા તમને હેલ્પ કરશે પછી એક્ચ્યુઅલી ઓહી હો રહે તો દાદા કો છોપ દેતા હૈ તો વહા દાદા કે સામને સે જવાબ એસે હી આ જાતા હૈ મતલબ જે એ તો વ્યવસ્થિત મે હૈ તો તેરે કો ક્યા ચિંતા કરને કા હૈ હા બસ તો પછી જો આન્સર તો છે જ યાર તમારી પાસે બહુ ટૂંકોને એ એ એ છે ને એને શું કહેવાય ખબર છે આને શું કહેવાય આ છે ને એક પ્રકારનો ભોગવટો છે તમારો સુબીરભાઈ નો એક પ્રકારનો ભોગવટો છે કે કોઈ ડાયરેક્ટલી તમારું અપમાન નથી કરતું કોઈ ડાયરેક્ટલી તમને વાગ્યું નથી શરીરમાં કોઈ મનમાં પ્રોબ્લેમ નથી કોઈ કઈ બોલી નથી ગયું પણ તમારે તમારે અહંકાર ને સફરિંગ બાકી છે એટલે આવું ઇનડિરેક્ટ સફરિંગ આવે છે ભોગવે છે ઓલો પણ તમને ઇનડિરેક્ટ સફરિંગ આવે છે એટલે આ એક ભોગવટાનો પ્રકાર કહેવાય રાઈટ અને એનું એક સ્થૂળ સિમિલી દાદા ભગવાને એક વાર આપેલી કે આવી રીતે એક માણસ છે ને એના યંગ છોકરો હશે જુવાન ટીનેજર ટાઈપ 17-18 યર્સ એનું કઈ ઓપરેશન કરવાનું હશે એટલે ઓપરેટિંગ થિયેટરમાં ઓલું બહારના કાચના વિન્ડો માંથી જોયા કરે કે આમ કટ કરે છે ના અને બધું એટલે ઓલો ચીરો ત્યાં મૂકે અને આંખમાંથી પાણી અહીંયા બાપના આંખમાંથી આવે દાદા કે આ જાતનો તાર છે કે ચીરો તો ત્યાં છે ને આને આવે અનધર સ્મોલ એક્ઝામ્પલ યસ ગીવન કે ઘણી વાર નાનું બાળક હોય વર્ષનું હોય છ મહિનાનું હોય અને બીમાર પડ્યું હોય તો માને બહુ દુઃખ થાય મારા છોકરાને બહુ દુઃખ થાય છે બહુ દુઃખ એનું દુઃખ જોઈને માને દુઃખ થાય છે હવે માને કોઈ પ્રોબ્લેમ નથી દુઃખી તો ઓલો છે પણ એનું દુઃખ જોઈને માને દુઃખ થાય કારણ કે મમતા છે ને મારો છોકરો દુઃખી છે એટલે આ બે કેસમાં છે તો મમતાનો તાર
હવે એ તારનું એનું થોડું રૂટકો સમજાવે છે દાદા, કે પાછલા અવતારમાં માં કે બાપે એ છોકરાને કઈક ગુનો કરવા માટે કીધું હોય અને અનુમોદન કહેવાય, હા એટલે એને અનુમોદન કર્યું છે, એને અનુમોદન કર્યું એટલે ભૂલ તો ઓલા જ કરી છે, કોઈને દુઃખ આપ્યું, માર્યું, જડ્યું, વોટએવર, પણ એને અનુમોદન કર્યું ને એટલે અત્યારે અનુમોદન નું ફળ છે. ઓલા એક ક્રિયા કરી રાજી ખુશી થી એટલે અત્યારે એને ફિઝિકલ દુઃખ છે, અને તમે અનુમોદન કરી એટલે તમે એનું દુઃખ જોઈને દુઃખી થાવ છો, રાઈટ, એ અનુમોદન નું ફળ છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે તમારે બહુ જ કરવું હોય તો જરૂર નથી, પણ બહુ જ એમ રેવાતું ના હોય ને તો કેવાય કે દાદા મેં જે બી દોષ કર્યો હોય, દોષ અનુમોદન કર્યો તેની હું માફી માંગુ છું, તો એનું કલ્યાણ થાવ ને મારું બી કલ્યાણ થાવ. એટલે રૂટકોઝ પર જશે એટલે તમારું સફરિંગ જે અત્યારે છે એનો આન્સર છે. રાઈટ રાઈટ રાઈટ. એક ઓબ્ઝર્વેશન એ ભી હે, એ જો માઈ માઈ હમ બોલતે ઉસમે હમારા બોડી કે ઉપર ભી માઈ લાગુ હોતા હે ના, મતલબ મમતા લાગુ હોતા હે. હા તો અસર આતી હે. હા તો નહીં, હમારા ખુદ કા બોડી કે ઉપર ભી કોઈ ભી આદિ વ્યાધિ ઉપાધિ આયે તો ઉસકે ઉપર એક મમતા હોતા હે. તો પહેલા મમતા તો મતલબ માઈ બોડી ઓર એ સબ કે ઉપર સે હી હોતા હે, રિલેટિવ સેલ્ફ કે ઉપર હી હોતા હે. બાદ મેં નંબર ટુ નંબર થ્રી એ સબ આ જતા હે. નંબર વન ફાઇલ કે ઉપર મેરા ઇતના જ્યાદા એ નહીં હૈ, મતલબ ક્યા બોલતા હે, અસર નહીં પડતા હૈ કુછ ભી હોય, લેકિન દૂસરા દો તીન ચાર જો ભી હૈ દૂસરા સિરિયલ નંબર કા ઉસમે ક્યું જ્યાદા હોતા હે. હકીકત મેં એક મેં આપને હે ના સ્ટ્રોંગ આદમી છે, ટફ એન્ડ ટફ, કુછ ભી હો નો પ્રોબ્લેમ, ઓર સબ ઇતના અહંકાર ભી થા, રપેન્ટ આપતે તો સબકો બોલા, યુ નો સબકો બધાને સડી કરી આવે, અનુમોદન કરે, તું આમ કર, તું તેમ કર, હું તારી રક્ષા કરીશ, તું આમ કર, હું બેઠો જ છું, ડોન્ટ વરી વિથ યુ, એવું બધું ગયા અવતારમાં બધું ચિતરી આવ્યા, એટલે હું તારી સાથે જ છું ને, એટલે અત્યારે તમારી સાથે આવ્યા એટલે તમારી મમતા આવી, અને એને તમે સડી કરી હતી, અનુમોદન કર્યું હતું એટલે તમે એને દુઃખ થાય એટલે તમને દુઃખ થાય છે, પણ તમે તો રપેન્ટ આપ છો એટલે તમારા શરીર નો તમને અસર ન થતી. એટલે આ કર્મ નો બધો રૂટ કોઝિસ બધા બહુ સૂક્ષ્મ અલગ અલગ હોય, આ તો બહુ થોડુંક થોડુંક આપણે ઉપર છલું છે જાણીએ છીએ વેરી બ્રીફલી, પણ આ નાનું મોટું આપણને હેલ્પ કરે કે અત્યારે ડિસ્ચાર્જ પરિણામમાં બુદ્ધિ જરાક શાંત થાય અને આપણે વી કેન મેનેજ ધ ડિસ્ચાર્જ ઉદય કર્મ, રાઈટ સમજણ મળી જાય કે ભાઈ ચાલો આવું કર્યું છે, લાદ્યું છે, એટલે હવે આપણે શાંત થઈ જાય, ચાલો ટેક ઇટ ઇઝી, લેટ ઇટ ગેટ ઓવર. એમ આમાં કેવું છે, હવે હું દાખલા તરીકે વરસાદ પડતો હોય અને આમ બહુ પલળી ગયો અને બીજે શરદી થાય તો મને ખબર પડે આ પલળ્યા હતા, એનું અસર આવ્યું, કોઝ ની ઇફેક્ટ આવી. એવી જ રીતે આપણને આપણા ભૂતકાળના કરેલા કર્મોનું કોઝ ખબર પડી જાય તો અત્યારની ઇફેક્ટ વી કેન એક્સેપ્ટ ઇટ વેરી ઇઝીલી. બરાબર. ટ્રબલ ઇઝ વિથ એવરીબોડી કે ક્યાં આપણે છે ને આ એક લાઈફ સ્પેન આપણું અત્યારનું જે જીવન છે એની ઇફેક્ટો ઉપર જોઈ રહ્યા છે, પણ વિતરાગોની જેમ આપણે બે કે એથી વધારે અવતારોને કોમ્બાઈન્ડ રીતે જોઈએ ને, પાછલા અવતારમાં બી હતું ના અવતાર, તો આપણને ઘણા બધા સમાધાન થઈ જાય, હવે ગયા અવતાર મેં આને બહુ માર્યો હતો ને, આજે મારે ખાવાનું મારું આવ્યું, ચૂપચાપ કરો, આપણે જ કરેલું શું કરવાનું હવે, એટલું જ્ઞાન તો છે. બીકોઝ વી યુ નોટ એબલ ટુ એક્સપાન્ડ અવર વિઝન ટુ ધ પાસ્ટ એન્ડ ધ ફ્યુચર, એટલે આ પઝલ રહે છે. રાઈટ. એટલે એક્સપાન્ડ કરવાની જરૂર નથી, દાદાએ તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ જ રાખ્યું, જે આવ્યું જે જમા કર, બન્યું તે ન્યાય, બોલ તેની બોલ, એ દાદા ટૂંકું ટચ જ કર્યું છે, નો નીડ ટુ ગો બેક. પણ આ તો જસ્ટ તમે એઝ અ વિચારક છો એટલે કહું છું, ઘણી વાર બીકોઝ ઓફ ધેટ એ હિડન કોઝિસ નથી ખબર એટલે ઇફેક્ટ ને આપણે મેનેજ નથી કરી શકતા કે મને આ કેમ આટલી અસર થાય છે. લેકિન એ જો અનુમોદન કી બાત હુઆ ના, એ શરૂ સે મેરે કો ક્લિક હો ગયા, જે મેને સબકો કુછ ભી કામ કરને મેં અનુમોદન કિયા હુઆ હૈ, કિયા તો વો લોગો ને, ભોગતા વો ડાયરેક્ટલી, ઓર મેં સફરિંગ કરતા હું તો મેં સપોર્ટ કિયા હોગા ઉસકે લિયે, એ મેરા પહેલે સે ફિટ હો ગયા વો એક્ચ્યુઅલી, લેકિન વો ડિસ ખાલી વો ડિસ્ચાર્જ મેં થોડા ઇમોશનલ હો જાતે ઓર કુછ નહીં. તો અગર આપકો ફિટ હો ગયા હે ના, તો આપકો ક્યા કરના ચાહે, દુબે સે બાત કરને કી, દુબે બોલને કા જો ભાઈ તુમને તુમ દેખે આયે હો, અનુમોદન કરકે આયે હો, ઇસલે ભી આયે, અભી અભી જમા કર દે, ઓર કલ્યાણ કી ભાવના કર, ડાયવર્ટ યોર એનર્જીઝ પોઝિટિવલી,
आज का मन वचन काया है, प्रकृति जो है उसको डाइवर्ट पॉजिटिव करो। क्या पॉजिटिव करो कि दादा उसका कल्याण हो, उसका कल्याण हो, कल्याण हो, और मैं कभी दुख ना दू, अनुमोदन ना करूं, ऐसी मुझे शक्ति दे। तो डाइवर्ट इन द पॉजिटिव सो दैट यू आर यू नॉट सफरिंग बिकॉज ऑफ द पास्ट कर्मस। पॉजिटिव से क्या होगा, मैं कहीं करू इन्हें कल्याण की भावना के लिए, मैं कहीं करू है भक्त कोटा पूरा थे गयो। પોઝિટિવિટી અને કન્સ્ટ્રક્ટિવલી આપણી શક્તિઓ અને સમય નો ઉપયોગ કરીએ ને તો આપણું ડિસ્ચાર્જ કર્મ ની અસર બી ના થાય, અને આપણે આવતા ડિસ્ચાર્જ હવે જે ભવિષ્યમાં ડિસ્ચાર્જ કર્મ આવે તેમાં વધારે વી આર વેલ પ્રિપેર્ડ। મને દાદાની એક વાત યાદ આવે છે, યુ નો કે હજી મારું આ બોલી નાખું, આ તો તમારા કેસ નથી વાત કરતો, હું બીજી વાત કરું છું, તમારો તો જવાબ અહીંયા પૂરો થાય છે, એટલે ઓલો મને આમ બોલી ગયો, આમ કર નાખું, એ ગધેડા જેવો છે, મને કે છે આવું કઈ જતનું, તો દાદા કે અમે શું કરીએ, અમે અંબાલા ને કે તમે છો જ ગધેડા જેવો, તો ઓલા કીધું મને ખબર જ છે છોડ ને, હવે તું તારામાં અક્કલ જ નથી, એવું આપણે અંદર ફાઇલ નંબર એક ને કહેવાનું। પછી દાદા આગળ શું કે છે, દાદા આગળ શું કે છે કે આપણે છે ને આવું કઈક આવે ને તો આવી રીતે આ જ્ઞાન ગોઠવી દેવાનું, એટલે કે રિહર્સલ કરી નાખવાનું, હજી આવ્યું નથી પણ આવું આવે તો આ જ્ઞાન મૂકીશ, આ આવે તો આ મૂકીશ, જો રિહર્સલ કરી રાખ્યું ને એટલે પછી પ્રસંગે ધાડ કરતું યાદ આવી જાય, એટલે યુ ડુ સમથિંગ લાઈક દેટ રિહર્સલ ટાઈપ, યુ નો પહેલે સે તૈયારી કરકે રાખો। એટલે એ રિહર્સલ આપણી પાંચમી કલમમાં મૂકેલું છે, કોઈ કઠોર ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો, બરાબર, આપણે સિરિયસલી જેટલું જે લે એને મળે ફાયદો, બાકી રિહર્સલ ટાઈપ જ એટલે કે ને અપમાન આવે તો કોને આવ્યું, બસ એ તૈયાર રાખવાનું, એટલે આવે તો વી આર રેડી, એટલે ઓફ ટાઈમમાં આ બધું કરાય એવું છે એમ। રાઈટ રાઈટ રાઈટ। एक जो आपने बोला वो मैं अभी ऑब्जर्व कर मतलब उसको फॉलो करता हूँ, जैसा किसी का भी अदर देन फैमिली मेंबर डिस्टेंस में भी किसी का भी कुछ भी तकलीफ होए, आदि व्याधि उपाधि जो भी आप बोलो, तो और उसमें मेरे को जानकारी में मिला है तो मैं दादा को बोलता हूँ दादा इनको हेल्प करना, मतलब इनका ये जो परिस्थिति है इसमें उनको प्रसार करने के लिए आप शक्ति देना उसको। एक मैं एक जगत कल्याण की जो बात बोलना ना उसका एक अंक मैं इस हिसाब से बचता हूँ, मतलब अच्छा अच्छा इट्स गुड, इनु कल्याण की भावना आता है सारी। हाँ बस मैं पर्सनली कुछ कर ही नहीं पाऊ लेकिन आप कर दो ऐसा। हाँ प्रिया प्रिया प्रार्थना करें, जरूर करें। ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद अम्मी बेन। અમે નિકાલ કરી નાખીએ, તો પુલિનાનંદજી એમાં પ્રશ્ન કરતા પૂછે છે, જ્ઞાની ને શરીર નું દુઃખ ભોગવવાનું હોય, તો દાદાશ્રી કહે જ્ઞાની ને જ ભોગવવાનું હોય, બીજા તો ઇન્જેક્શન દવાઓ લઈ દુઃખ બેસાડી દે, તેનો ઓવરડ્રાફ્ટ લે, અમે ઓવરડ્રાફ્ટ ના લઈએ, નિકાલ કરી નાખીએ, કૃપાળુ દેવને પાર વગરનું દુઃખ હતું, રઘુરાજ સ્વામીને વર્ષોથી સંડાસમાં લોહી પડતું, ભગવાન મહાવીરને પાર વગરનું દુઃખ પડતું, તેથી તો મહાવીર કહેવાયા, વિચાર એવો આવવો જોઈએ કે આ જ્ઞાની શારીરિક વેદનાઓ વેદનાનો કેવી રીતે નિકાલ કરે છે। આપ વાંચો થોડું આગળ બી છે, પેલા એટલું આપ થોડું સમજાવો કે ઓવરડ્રાફ્ટ એટલે શું સમજાવો આ। મટી જાય ત્યારે, બરાબર, એટલે મટી ગયું એટલે શું થયું, તો મારું એ દુઃખ જતું રહ્યું, તો કે ના એ દુઃખ પછી આવશે ભવિષ્યમાં આવશે, એટલે જે એ દુઃખ ને તમે અત્યારે ખાલી ધક્કો જ માર્યો છે એને પેન્ડિંગમાં રાખ્યું છે, એટલે એને ઓવરડ્રાફ્ટ કીધું છે, કે તમારે પછી પાછળથી તો ભોગવવાનું તો આવશે જ નહીં, આવશે જ,
અત્યારે તમે ભલે દવા લઈને ધબકો મારી દીધો ભોગોટાને, પણ એ ભોગોટો પછી જતો નથી રહેવાનો, એ પાછળથી આવશે, એટલે એને ઓવરડ્રાફ્ટ કીધું. એટલે માટે અત્યારે જેટલું આવે એટલું ભોગવી લીધેલું સારું, એટલે ઓવરડ્રાફ્ટ ના રહે. એટલે કીધું ને કે અમે ઓવરડ્રાફ્ટ ના લઈએ, નિકાલ કરી નાખીએ. એટલે દાદા એ તો આપણે જોયું દાદાને કેટલું કામ, કે દાદાને કેટલું બધું ઓલું થાય, ઇવન જોન્ડિસ, તો દાદા એ બસ નિકાલ જ કરે એમ, દાંત બધું ઘણું બધું શરીરનું એમ. એટલે દાદા કે અમે ના લઈએ, દાદાનું. પછી કૃપાળુ દેવ ને પણ આ જ વસ્તુ હતી, કે પછી એ હતું, પછી લઘુરાજ સ્વામી ને બી એવું બધું હતું. એટલે બધાને, એટલે બધા આત્મ શું કહેવાય, બધા મોક્ષે જનારાઓ, મોક્ષે જનારા બધા જે આત્મજ્ઞાનીઓ કહેવાય કે આત્મ પક્ષી બધા કહેવાય, મહાવીર ભગવાન તો તીર્થંકર હતા. એટલે એ લોકો શું કરે, જે પ્રકૃતિનો ભાગ છે ને એને નિકાલ કરી નાખતા, કારણ કે એ લોકો એને વેદના સ્વરૂપે જોતા. સુખ વેદનીય અને દુઃખ વેદનીય, શાતા વેદનીય અશાતા વેદનીય કહીએ છે ને, એટલે આ વેદનીય છે એ પ્રકૃતિનો છે, હું એનો જુદો છું. હવે કોઝની ઇફેક્ટ છે, એટલે વેદના જેટલી વેદાઈ જાય એટલું હિસાબ ચોખ્ખો થઈ જાય, એટલા પરમાણુ ચોખ્ખા થઈ જાય, એવી એમને જાગૃતિ અને સમજ રહ્યા કરે. એટલે એના આધારે એ લોકો એનાથી છૂટા પડી બને એટલું, અને છૂટા પડી અને એનો નિકાલ લાવે. એટલે આપણા માટે એ વન ઓફ ધ હેલ્પિંગ વસ્તુ છે, કે બને એટલું આપણે આ વસ્તુ કરવા જેવી ખરી, પછી સૌ સૌની શક્તિ છે. એટલે નિર્જરા નિર્જરા ના થયું ને, આપણે નિર્જરા થવા માટે આવ્યું હોય અને આપણે એને નિર્જરા ના થવા દીધું, એવું થઈ ગયું ને? હા, નિર્જરા થવા આવ્યું એટલે આપણે ખાલી એને ધક્કો માર્યો, એનો એ આપણે આપણે લોન લીધી હોય તો આપણે ઈએમઆઈ ભરવાના હોય ને, તો તમે એક બે ઈએમઆઈ ના ભર્યા એટલે પાછળથી ભરવા પડશે. કરેક્ટ. હા, એટલે દાદા ભગવાને આ ચોપડીમાં બહુ સરસ હજી પણ આપ્યું છે, પણ હું કેટલું પૂછું, એમાં એક એવું પૂછ્યું છે કે માલિકી ભાવ છે ને તમારું, એટલે તમારે બધી દવા ને કરવી પડે છે, એમ કે અમે જયારે વેદના આવે ત્યારે અમારે અમેથી માલિકી નીકળી જાય અમારી. હા, બહુ મોટી વાત કરી દાદા, બહુ મોટી વાત કરી, કે એ અરે જી હમણાં વાત કરી ને એની નજીકની વાત છે, કે હજી માલિકી ભાવ છે ને, મારું શરીર મને દુખે છે, એ ભાવ નીકળી જાય કે હું તો શુદ્ધાત્મા દુખે છે, એ જુદું, એ ફાઇલ નંબર એક. એ માલિકી ભાવ ફાઇલ નો એક નીકળી જાય તો પછી એ વેદનાનો ભાગ બધી એક્સેપ્ટ થાય, અથવા સહન થાય, સહન તો ના કહીએ પણ એ નિકાલ કરી શકાય. માલિકી ભાવ થઈ એટલે કે આપણે મને થયું એ ભાગ થઈ જાય છે, મારું માથું દુખે છે, એટલે તમે માથાના માલિક થઈ ગયા. હા, એ દુખનાર જેનો દુખે છે એને જોવાનું, અને પછી દાદા શું કહે કે અમે અરીસામાં જેને પીઠ થાબડી આવે, અમલભાઈ અમે તમારી સાથે છીએ. હા, એક્ઝામ્પલ તો બહુ પણ સાંભળ કર્યું છે, પણ હવે આપણે વાપરીએ ને તો આપણું કમાણી છે એવું છે. બરાબર. એટલે આમાં એ બહુ સરસ, એમ કે માલિકી ભાવ તમારું છે ને એટલે રિપેર નથી થતું, ને તો પ્રકૃતિ રિપેર કરવા જ આવ્યું છે તમારું. હા, વાત તો બહુ સાચી છે, વાત તો બહુ સાચી છે. અને હજી એક 28 પેજ નંબર પર એવું છે કે ઉપયોગમાં ચોક્કસ રહેવું, એવું તો પ્રશ્ન કરતા પૂછે છે મહાવીર ભગવાનને, તો ગૌતમ સ્વામીને કહેલું સંયમ ગોયમ મા પમાએ એટલે એક સમય પણ પ્રમાદ ના સેવીશ, એટલું બધું જોખમી હોય છે. તો દાદાશ્રી કહે છે જોખમ છે ને, પારકાનામાં હાથ ઘાલીએ એમાં આપણું શું કમાયા, આપણી કમાણી તો બંધ થઈને પોતાના વેપારમાં ચોક્કસ રહેવાનું હોય, લોભ્યા હંમેશા બહુ ચોક્કસ એના અલગ વેપારમાં, એવી રીતે શુદ્ધ ઉપયોગનો લોભ રાખવો જોઈએ. એટલે આમાં એમ કીધું છે શુદ્ધ ઉપયોગનો લોભ રહેવો જોઈએ. કે તમે છે ને મારે ઉપયોગમાં રહેવું છે, મારે જ્ઞાતા તરસ રહેવું છે, બીજા શબ્દોમાં મારે આજ્ઞામાં રહેવું છે, એનો લોભ ચાલુ કરી દો. એનો લોભ ચાલુ કરી દો કે એ વધુ ને વધુ મળે, લોભ એટલે વધુ ને વધુ ભેગી કરવી અને છૂટે નહીં, એમ પૈસા ભેગા કરો,
અથવા વસ્તુ ભેગી કરો એને લોભ કહેવાય. એટલે કહેવાનું કે દાદા કે આના લોભિયા ખાઓ તમે એમ કરીને, કે શુદ્ધ ઉપયોગ ના લોભિયા ખાઓ. તો બહુ મોટી વાત છે, અફલાતુન છે, અને જો આ પકડાઈ જાય ને તો કામ થઈ જાય એવું છે, પછી આજ્ઞા પાડવી નહીં પડે. શુદ્ધ ઉપયોગ ના લોભિયા ખાઓ તો કામ જ નીકળી જાય એવું છે. એટલે મહાવીર સ્વામી નું કીધું ને કે એક ક્ષણ પણ પ્રમાદ સેવન કરીશ નહીં એમ. પછી એને અજાગૃતિ પોસાય જ નહીં, કે મારે નિરંતર જાગૃતિ રહેવી છે, મારે જાગૃતિ જ વધારવી છે, વધારવી છે ને વધારવી છે. જે મારો લોભિયો પૈસા વધારવા છે, વધારવા છે, વધારવા છે, એવું મારે ઉપયોગ જ વધારવો છે, વધારવો છે, વધારવો છે, એ ઉપયોગ નો લોભ લાગી જાય. આપણે છે ને એ વ્યવહારની નિરાકુળતા સાચવવા જાય છે, આત્માની નિરાકુળતા સાચવવાની છે. આ એટલે આ શુદ્ધ ઉપયોગ ને સાચવવાનો છે. ભક્તિ કોની, જડની કે ચેતનની? તો દાદા અહીંયા કહે છે મશીન નું કામ કરવામાં તો આત્મા જ જતો રહે, કારણ કે મશીનરી ની ભક્તિ કહેવાય. મશીનરી ની હંમેશા ભક્તિ માગે, તન્મયાકાર ભક્તિ, નહીં તો મશીનરી નો એક નટ ફિટ ના થાય. તેથી અમે મશીનરી ના નાનપણથી જ અડતા ન હતા. સાયકલ ને પંક્ચર પડ્યું હોય તો હું બહાર કરાવી લેતો હતો, એમાં મારું ધ્યાન જાય તો મારું બધું બગડી જાય. નટે ફેરવતો ન હતો, મને આવડતું નથી એવું કહી દેવું. પૈસા આપીને કરાવી લઈ આપણે હજુ એક બાજુ મશીનરી રિપેર કરું છું, તે ઘડીએ શું થાય કે એક કલાક આત્મા એમાં જ રહે પછી નહીં, કારણ કે ભક્તિ કહેવાય છે. એટલે આમાં એક સમજવા જેવી વસ્તુ છે. એટલે જેની સાથે બે વાત કરતા હશે એ મશીન રિપેર કરવાનું કામ કરતા હોય, એનો એને પાર્ટ ઓફ ધ જોબ એમ કરીને. હા, એટલે કે એમાં રિપેરિંગ કરવાનું હોય એટલે એમાં આપણે તન્માયકાર થવું પડે ને, ભાઈ આ કયો પાર્ટ ક્યાંથી કામ નથી કરતો, શું ફોલ્ટ છે, ક્યાં છે બધું. એટલે એ તન્માયકાર થઈને કામ કરવું પડે આખું. એટલે મશીન વસ્તુ જ એવી છે, મશીનરી રિપેરિંગ વસ્તુ જ એવી છે કે એમાં તન્માયકાર ભક્તિ માગે, એટલે કે એમાં તન્માયકાર અંતસ્કરણ આખું તન્માયકાર થાય ત્યારે કામ થાય. એટલે દાદા કહેતા કે મશીન એટલે અમે એનાથી બહુ જાગૃત રહેલા, મશીનરી એનો ઉપયોગ નિરંતર ચાલુ રહ્યો. એટલે શું કહેવા માંગે છે કે એ મશીનમાં એટલું બધું ના જાય, એટલે નાનપણથી એને તો જ્ઞાન નતું, ત્યારથી સાયકલ બી બગડે તો એને આવડતું હતું રિપેર કરતા, પણ નતા કરતા, બીજાને કરાવતા કે મારે એમાં મારો ઉપયોગ જાય આખો, એમ કે મશીનમાં ઉપયોગ જાય સાયકલ. એટલે એ સ્થૂળ વસ્તુ સ્થૂળ મશીનમાં ઉપયોગ નાખવા જ નતા માંગતા, કારણ કે એ નુકસાન કરે. એટલે કે હું રિપેર કરાવી લેતો. અને આને સમજાવે છે કે જેટલું આમાં જાય એટલું જાય, એટલે સમજાવવા માટે કે એમાં આપણે જાગૃત રહેવાનું. જેને જોબ છે એ વાત જુદી છે, પણ અધરવાઇઝ આપણે અનનેસેસરી આવી બધી સ્થૂળ વસ્તુઓમાં આપણો ઉપયોગ જાય તો આપણો એ હેલ્પિંગ નથી એવું કહેવા માંગે છે. જડ સાથે રહીશ ને એવું કરીશ તો તું એવો થઈ જઈશ, અને ચેતન ની ભક્તિ કરીશ તો ચેતન જેવો થઈ જઈશ. એટલે આ એક એટલે શું છે કે બિન જરૂરી બુદ્ધિ અને શોખ ખાતર જે થતું હોય તો એમાં તો જરૂર જાગૃતિ એને સાચવી શકાય એ વસ્તુ છે. એટલે દાદા કે આવડતું હોય તો કહી દેવું કે મને નથી આવતું એમ, મને આવડતું નથી. હા, એટલે એવું એવી સમજણ એમની હતી એ લઈને આવેલા. એ હવે આનંદ સરકારનું ડેવલપમેન્ટ, હવે એ તો ડેવલપમેન્ટ તો કામ કરે જ ને. હા,
અને આપણે તો તરત બોલી દઈએ કે મને તો આવડે છે. એટલે બીજો પોઈન્ટ એમાં, આ ક્રમમાં બીજો પોઈન્ટ એવો આવે છે કે તું વખતે રિપેર કરી બી નાખું, પછી રિપેર કર્યા પછી તને એમ થાય કે હા મેં તો કેવું સરસ રિપેર કરી નાખ્યું, થતું નતું મેં કરી નાખ્યું, કેટલી મહેનત કરીને મેં સરસ કરી નાખ્યું એમ. એટલે એ ભાગ જે છે કે મેં રિપેર કરી નાખ્યું એ પાછો ગર્વરસ લીધો, તે ગર્વરસ આવી જાય. રાઈટ રાઈટ. હા થાય છે, સંજોગને આધીન, વ્યવસ્થિતને આધીન, એમાં તું ગર્વરસ. એટલે એક તો મશીનની ભક્તિ થઈ અને બીજું આ ગર્વરસ લીધો, એટલે એ પાછું નુકસાન. હા બરાબર. એ બે મુદ્દા એ આમાં આ સત્સંગમાં આટલું કહેવા માંગે છે. સમજો છો? આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો અને અમીબેન ફોલો કરજો. હા નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવ પણાસણો, સવ પાવ પણાસણો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી.